જેને છિન્ન મસ્તાની ઉપાસના કરી હોય, જેને કાલીની ઉપાસના કરી હોય, જેને હિંગોળની ઉપાસના કરી હોય, જેને દુર્ગાની ઉપાસના કરી હોય, એવા આત્માઓના નામ છે. અને એ આત્માઓ એને પ્રસન્ન કરે, અને એ પ્રસન્ન થાય તો એ બીજા સ્ટેપ સુધીમાં, બીજા પગથિયા સુધીમાં, જો એનાથી કઈ કઈ પગથિયા વધવા જાઓ તો આપણી ભાષા મેમાં આવે છે, જેને વશ કરવું, સાધવું. સાધવું એટલે મેળવી લેવું, સાધ્ય મેળવી લેવું. શક્તિને મેળવી શકાય નહીં, શક્તિને સાધી શકાય નહીં, શક્તિને પ્રસન્ન કરાય. અને એ જેટલી શક્તિ જીરવી શકાય એટલી જ એને પ્રસન્ન કરાય. એથી વિશેષ કદાચ જો તમારામાં પાર્દુભાવ થાય તો એ નાશ કરી નાખે. હા, તો એમ કે માર્કુન ઘોડે પ્રસન્ન કરવી છે ન થઈ શકે. અઢારે અઢાર પુરાણ વ્યાસજી સાક્ષી પૂરે છે કે જેથી મહાપ્રલય થાય, લોકાનુલોક જનનાશ થઈ જાય. અને જયારે જેને જળબંબાકાર કહેવાય, સાગરો છે એ બિંદુ બની જાય, એવો મહાપ્રલય આવે ને તેડી પ્રાગવડના પાનની માલિપા જેનું કલ્પના આપણે કરી છે નારાયણની, નાર નામ પાણી અને અયન નામ શું, એવો નારાયણ, એવો સ્વરૂપ વાળો એ મોઢામાં અંગૂઠો લીધો હોય અને પ્રાગવડના પાનની માલિપા હોતો હોય, કે છે કે આ ઈશ્વરદાસજી એક બહુ સારું કીધું છે કે આવું તારું રૂપ પ્રાગવડ ને પાણી તું કેમ હમાણો સાંભળા, આવું મહાવિરાટ. હવે એ જદી એવો મહાપ્રલય થાય તદી અહીંયા કોઈ નથી, એક વ્યક્તિ ઉભી છે ને એને ઈ પાણી, ઈ મહાપ્રલયનું પાણી, ઈ મહાપ્રલયનો જેને કહેવાય વિનાશકતા, એની ક્યારે સુધી જાવી છે જો. અને હાથ જોડીને આમાં ઉભા છે એ બીજા કોઈ નહીં, મારકોંડ. હવે એ માની ઉપાસના કરી શકે કે જીરવી શકે. ભગવાન વ્યાસ આપણામાં આજુ ગુતિ ચમંડ કૈમાસ આ માની ઉપાસના કરી શકે. બાકી માને પ્રસન્ન કરાય, માને વશ કરી શકાય નહીં, શક્તિ વશ થાય જ નહીં કોઈ દિવસ. નાના મનાની શક્તિ છે ને આંગળા કાઢો ને ફેંકી ઝડપ દેખાય નહીં, આટલી નાની હોય તો ઓલી જ્યાં ઉતરે છે ત્યાં તો શિખરો તોડી નાખે છે, પહાડ તોડી નાખે છે. તો આપણી તો શું હેસિયત છે, એવી હજારો ચપલાઓ લાખો ચપલાઓ જયારે ભેગી કરો ત્યારે એક સૂર્ય થાય. એવા હજારો સૂર્ય લાખો સૂર્ય ભેગા કરો ત્યારે એક નિહારિકા થાય, જેને આકાશગંગા આપણે કહીએ છીએ. સાડા સાત લાખ સૂર્ય જેમાંથી પેદા થાય આ પૃથ્વીનો ક્યાંય નંબર ન લાગે. હા, હિપોપોટેમસ મોઢું ફાડે અને એમાં રહીનો દાણો નાખી દો તમે, તો કે હિપોપોટેમસને ખબર પડે કે મારા મોઢામાં રહીનો દાણો ગયો કે ના, કે તો આ પૃથ્વી તો એવી છે, એવા બ્લેક હોલ અંદર પીડ્યા કાળા હોલ, કે જો કદાચ જો ગીરી જઈને આ પૃથ્વી તો ખબર ન પડે કિનિપા જઈ ચાં જઈ આપણા બધા હોતી આમનો હાડા હાડા હાટ દેખાની એવા હોલોના હોલ. હા હા હા, એનું એમાં વર્ણન આપ્યું છે કે ચાર ને ચાર આઠ આઠ દુ હોલ જે નોર છે એ હોલ નોરમાં ચાર જ નોરે આ બ્રહ્માંડને પકડ્યું છે. બાર તો બાકી છે, બાર બાકી છે, ચારે જ આ બ્રહ્માંડ ને પકડ્યું છે ભાઈ. એનું નામ શિશુમાર. અને શિશુમાર નું જે રૂપ છે એને જે રમાડનારું એક રૂપ છે એને પરાશક્તિ કહેવાય. લ્યો, એ શિશુમાર ને જે રમાડી શકે છે, આવા બ્રહ્માંડ ને રમાડી શકે છે,
એ જે સ્વરૂપ છે એ શક્તિનું સ્વરૂપ, અને એ શક્તિની ઉપાસના થઈ શકે. જેવી જેવી જેવું જેવું જે જેનું વાયુ ગમે એવી મોટી હોય, કૂવો ગમે એવું મોટો હોય, તળાવ ગમે એવું મોટું હોય, પાણી જેટલું પીવાતું હોય એટલું જ પીવાય, બધું ન પીવાય. એમ બહુ સારી એક કડી એક ગરબામાં કીધી છે કે હે માં, નિજ હુકમ વિન પવન પત્ર હાલે નહીં. જો આમાં આખું એનું રૂપ ખાઈ દીધું. એમાં તારા હુકમ સિવાય પાંદડું ન હાલી શકે. હવે આની ઉપાસનાનું શું કામ માધ્યમ લીધું? અગર માના વખાણ કરવાનું શું કામ મેં માધ્યમ લીધું? મેં મારી પોતાની વાત કરું છું કે એટલા માટે છે કે આખો સમાજ એના સિવાય કઈ નથી. શંકરાચાર્ય જેવો આદિ શંકરાચાર્ય લખે જગતગુરુ શંકર શંકુર, આહા શંકર ઇજ શંકર, બીજો શંકર જોવા જવાની જરૂર નથી જ્યોતિર્લિંગોને. હવે એ શંકર જો એમ એના શ્રીમુખે કશ્મીરમાં એ જિલમના કાંઠામાંથી કહેતો હોય કે ન વિષ્ણુ હિનમ, ન રુદ્ર હિનમ, ન વિરંચી હિનમ, સ્ખલિદમ જગત શક્તિહીનમ, શક્તિહીનમ, શક્તિહીનમ. હે માં, મને આ સુધી ખબર નથી, એટલે હું તો દિગ્વિજયમાંથી નીકળ્યો. અને દિગ્વિજયનું પાછું બીજું છે, માં તને નથી ખબર કે સુકામ મારે નીકળવું પડ્યું? જે દેશનો વાવટો 84 દેશ માથે ફરતો હોય, દેશ નિર્મલ થઈને બેઠો હોય, એ દેશ કંગાલ થઈને બેઠો હોય, દેશ ભિખારી થઈને બેઠો હોય, એનામાં ચેતના લાવવા માટે છે. શું ચેતના? તું તારું પ્રાગટ્ય કરાવવા માટે થઈને, શક્તિનું પ્રાગટ્ય કરાવવા માટે થઈને, વીરત્વનું, ખમીરનું, જોર જોમનું, જે કઈ આપણે દેશી ભાષાના ગમે એટલા નામ પાડો, હે બળ તાકાત. તો કે એ જાગૃત કરવા મેં તો આ દિગ્વિજય કર્યો હતો. મેં તારા ઉપર દિગ્વિજય કરવાની ઈચ્છા કોઈ નથી રાખી. અને તારા ઉપર દિગ્વિજય હોઈ શકે નહીં માં, કારણ કે ના વિષ્ણુ હિનમ, ન રુદ્ર હિનમ, ન વિરંચી હિનમ. આ કોકને પૂછો તો એ કોઈ દિવસ એમ નહીં કે હું વિષ્ણુ વગેરેનો થઈ ગયો છું. કોઈ માણસ એમ નહીં કે આ પૃથ્વીમાંથી હું તો શિવ વગેરેનો થઈ ગયો છું. કોઈ એમ નહીં કે હું તો બ્રહ્મા વગેરેનું થઈ ગયો છું, યાને કે મારામાં વિષ્ણુ નથી, મારામાં રુદ્ર નથી, મારામાં બ્રહ્મા નથી. પણ પૂછો હમણે કેમ? ભાઈ હમણે શક્તિ નથી, આ હું શક્તિ વગેરેનો થઈ ગયો છું. આ શંકરાચાર્યનો શબ્દ છે, જગતગુરુનો શબ્દ છે કે હવે મારામાં શક્તિ નથી. અને શક્તિ વગરનો માણસ છે તો ખાસ, જે શક્તિનું રૂપ તમે કલ્પતા હોય, અહીંયા કોઈ મારો ઠેકો તમારી સાથે તમારા વિચારો સાથે બંધન કરતા નથી હું તમને, અગર તો તમે મને નથી. પણ જે કલ્પતા હોય, પણ એ જ્યાં સુધી શક્તિ પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી કાંઈ ઉદ્ધાર ન થાય. ને આપણે જોઈ શકીએ છીએ આ કંબો 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 કરીએ છીએ, કશું વળતું નથી. તો અત્યારે જેમ નહીં, એટલા માટે જ આ પુરાણો રચના છે કે એક કાળ એવો જ દિવસે આવ્યો કે જેને તમે ધુરંધરવા નામ ધારી કહો છો, એવા પુરુષો, એવા અવતારો, એવા નારાયણ કે જય જય મૈન વરાહ કમઠ નર હર બલિ બામન પરશુરામ રઘુબૈર કૃષ્ણ કીર્ત જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પથુ હર હંસ મનંતર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધરુ વર દૈન ધનંતર બદ્રીપતિ દજ કપિલ દૈવ સનકાદિક કરુણા કરે. આ 24 રૂપ લીલા રચી પછી કે અગ્રદાસ ગુરુપદ ધરે જય જય મીન વરા હકમથ નર હર બલિ બામન. 24 અવતાર તો કે 24માં એ જરૂર નહોતી. કોઈ પશુના, કોઈ પક્ષીના, કોઈ વિપ્રોના, ક્યારેક એમાં બેની જ જરૂર, રામ અને કૃષ્ણ. 24માં મુખ્ય 10, 10માં એ 2. તો કે એના માટે એને કલ્પનામાં કહી દીધું કે ગાંડો થામા તું. અને કે તું કોને? સુરતને. કે સુરત કેમ મજા? તું જેની કલ્પના કરે છે ને, એ તો મારી એક રૂમાવલીના 2 ભાગ છે. આમ કે આમ 2 ભાગ કરું એટલે એક રામ આવી જાય, ને એક વાર
કૃષ્ણ આવી જાય. હા હા હા, તો કે એનું રૂપ કેવું, અનંત બ્રહ્માંડ ઈશ્વરીનું, રાજ રાજેશ્વરીનું, મહામાયાનું કેવું પ્રાબલ્ય કહેવાય કે ઈનામાં તો એમને આવી જવું પડે જેને પરબ્રહ્મ ના તત્વો કીધા છે, કળાઓ વાળા. પણ કે એને જેની ઉપાસનાઓ કરી એવા રુદ્ર હોય, વિષ્ણુ હોય, બ્રહ્મા હોય, અગ્નિ હોય, વરુણ હોય, કુબેર હોય, યમ હોય, આ દેવો જયારે થાકી રહે, અને એ દેવો થાકી રહ્યા જે દિવસે, તે દિવસે એને યાદ કરી કે એ માં હવે તું પ્રગટ થા, મહિષાસુર નો માર ખવાતો નથી અમારાથી. એ જગદંબા, હે હિમતનયા, હવે પ્રાગટ્ય થા, પ્રાગટ્ય થા, હે ભગવતી, હે દુર્ગા, હે શક્તિ, અનંત નામો લેવા મને, સહસ્ત્ર નામો નહીં પણ. અને એ વખતે જે રૂપનું જેને કહેવાય, એક ઘોર ઉભું થયું, એક પ્રકાશ ઉભું થયું, એમાં નાનામાં નાનો એક દાખલો એમાં આપેલો છે. આખા રૂપમાં તમે એક દાખલો લ્યો કે માના નખરિયા નખ, એનો જે પ્રકાશ છે ને અનંત સૂર્યોથી ની ભજે છે. જો આમાં શું કેવું ભાઈ, હે ચોટલામાં ચોટલામાં તો આ કાળ આખો આવી ગયો યમરાજ. જો યમરાજના ચોટલામાં આ બેહતો હોય, શ્રેષ્ઠ સહસ્ત્ર ફણાથી જેને કહેવાય કે એના ચોટલાની મલિપા ગુંથાઈ જતો હોય, તો એનું વિરાટ કેવું હોઈ શકે. એ શક્તિ પ્રાગટ્ય થાય, પણ એ તો બહુ મોટું પાપ. અને એની સાક્ષી ગોવિંદેપુરી નારાયણે 5000 વર્ષ મોર કુરુક્ષેત્રના મેદાનની માલિપા જયારે આમ કામ હથિયાર નાખી દીધા અને શબ્દ સરી પીડ્યા કે ચાચે ઓર ભતીજે, ભતીજે ઓર ચાચે, હા હા, પિતા ઓર પુત્ર, પુત્ર ઓર પિતા, હા હા હા. તે કેવો અધર્મ, કાકા ને ભત્રીજા બાજે, બાપ ને દીકરા બાજે, મામા ને ભાણીજ બાજે. હે કૃષ્ણ, કદાચ આ રુધિર વાળું રાજ્ય મળતું અહીંયા તો મારે નથી જોતું ભાઈ, ખાડમાં પડ્યું. મને આવી ખબર નહોતી કે આ બધું આમ પળા ઉભી થશે. નાખી દીધા અત્યારે સળપ દેખાણમાં, જો આને ગીતા કહેવાય. આમ કરીને આમ જયું ખલી જાય અર્જુન, શું જોયું આ બધું? કે નારાયણ તમે જુઓ છો, મારા વડીલો, મારા પૂજનીકો, મારા આચાર્યો, મારા ગુરુઓ, મારા દાદાઓ, 5-5 પેઢીના હામાં ઉભા છે. આ લોહીથી લથબથ થઈ ખરડાઈ અને કદાચ આ શાસન હાથમાં શું કરવાનું? તું આને ન માર તો ન મરે. કે મહારાજ, હે હિજડા, રામ ખોલ, તે મને પ્રતિજ્ઞા કરાવી. 10 અરુણ 8 દિન હાથ મેં લોહ તો ઉઠાવું ના. આ મારી જ્યાં ભૂમિ, મારી જ્યાં સત્તા, મારું જ્યાં શાસન, મારો જે ઉરડો, જ્યાં હું હૂટેલો, ઈ ઢોલિયો, ઈ ઢોલિયાની હૃદય આમ આઘી થઈ જાત, મેં પ્રતિજ્ઞા કરી નાખી કે 10 અરુણ 8 દિન, 10 ને 8-18 દિવસ સુધી હું લોહ નહીં ઉપાડું, ચાબુકમાં ખીલી નહીં મારું. અને તું આજ ભડવાઈ કરે છે, તને ખબર નથી કે હું રાજપૂત છો? તને ખબર નથી તું રાજપૂત છો? હે નિર્માલ્ય, ક્લીવ સંસ્કૃત શબ્દ છે, ક્લીવ નો અર્થ ઈજડો થાય, નિર્માલ્ય પાવાયો. ઉઠા, મહિનો છોકરી કી બીજ બહાર દિખલાતા હૈ, ધરતા થા બિંદ્ર કેર દિખલાતા હૈ, કારવાં કો અંત આ કેર દિખલાતા હૈ, નદ્રપતા કો દુર્યોધન પેર દિખલાતા હૈ. સમજો, મહિનો છોકરી કી બીજ બહાર દિખલાતા હૈ, ચંદાલો આજ હસી રહ્યા છે. આતાઈઓ તો મારવા એમાં મોટી વાત નથી, પણ આ તો આતાઈ નહીં, આતાઈ મુવા છે. એક દુર્ગાને જો બકરો ચડાવવો હોય તો વારામાંથી ગોતા વરા નીકળી જાય. એક દુર્ગાને જો પાડો ચડાવવો હોય તો જીવનના વર્ષો વીતી જાય. આજ જગદંબા સામેથી ભૈરવી તને કહી રહી છે કે મારું ખપ્પર ભરી દે, મારે આજ બલિ જોઈ છે. અને તું નિર્માલ્ય આજ બની રહી બેઠો છો, તો કહી દે કે હું હગાવાદથી અહીં આવ્યો છું, હું રાજપૂત નથી, એટલે હું રથમાંથી હેઠો ઉતરી જાઉં. કે નારાયણ,
जीतेगा तो मलेराज, आहा जीतेगा तो मिलेराज, जो आने जीतो तो शासन मलसे, हने कदाच मरे बे तो स्वर्ग तो ही पालेगो, ने जो मरी गयो तो ऐ अर्जुन, ऐ किरंटी, ऐ धनुर्धर, ऐ जने केवा अजान बाहु, हूँ तने आ प्रतिज्ञा ऊपर कृष्ण कहू छू कि जो तारू कदाच मृत्यु थियो तो तने स्वर्ग नो राज मरवानो छे, मां कोई आडा आवी सके नहीं, पण एक मोटे कही दे कि हूँ राजपूत नथी एटले पती जाए कि तो हूँ राजपूत छू, तो राजपूत ने आमा कशु आडू आवे नहीं। उठाज अने ई हथियार उठाव्या पछी त्रीजा दिवसना युद्धे यहां डखो जारे गिर्यो, अने त्रीजा दिवसनी रात्रे जारे दुर्योधन मुंजाई जाय छे अने पूछे, खास ध्यान दीजो के आटलू आटलू थया पछी आपणे तो हारवाना छे, का बीस हरू एक जाको धनंजय धरा दीनी, हा हा आ धनंजय शू भिखारी, धनंजय नाम अर्जुन, आ भिखारी शू, पण वी अने एक वखत नक्षत्री करीने जेने विप्रो ने दान मां दई दीधी, ताकी गुरु मुझ कोई प्रेम से मुड़ाई है, आ हा आ भीष्म एक जीवो जेवो राजपूत छे, जेने एकवी वखत नक्षत्री पृथ्वी करी नाखी अने राम ने लक्ष्मण जेवा ने लक्ष्मण लेवरावी दीधी, એવા પુરુષની મૂછ માંથી આમ સમ દેખાનું એનું તીર નીકળી જતું અને પરશુરામ હાકબાક થઈ ગયા, ત્રણ ત્રણ દીથી આ છોકરા અમે રમતું કરે ઈ કઈ રીત છે, એટલે આપણને લાગે છે કે હારી જશું, કે એનો ઉપાય તો યુધિષ્ઠિર સિવાય મળી શકે નહીં, ગયો યુધિષ્ઠિર આગળ દુર્યોધન આમ નમરાજ કર નકતા મુ આવે જીત્યા પછી મળવા નો આવે, જીત્યા મેં ઠીક ગમે આવે ઘોર ખોજ્યા માં અને બોલીશ ને આ તો વાત થાય છે, પછી પછી આ તો વાત થાય છે, પોતે પૂજા માટે ઉઠ્યો જોયો કેમ સુયોધન કે મોટો ભાઈ દાદા મારી કોઈ બોલતા નથી, હા કે દાદા એ તારી કોઈ જ બોલવું જોઈએ, દાદા એમાં કેમ ન બોલે તારી કોઈ, પણ ના એ વિરોધમાં ચાલે આ ત્રણ દી છે પણ કઈ હવળાટ નથી લાગતો, આને ધર્મ કહેવાય, ધર્મનું રૂપ ધર્મની વ્યાખ્યા આપણે રામ રામ ને કૃષ્ણ કરીને દેકારો કરીશી નહીં, ધર્મ આને કહેવાય, પૂછવું એટલે જે શબ્દની માલિકતા ક્યાંય વળાંક નો દેખાય, શબ્દની આંકડાની માલિકતા વળાંક નો દેખાય, ક એટલે કદ લાગે, ખ એટલે ખજ લાગે, એનું નામ ધર્મ કહેવાય, બેઠેલ દુર્યોધન આમ સુયોધન આમ જ એમ કીધું, દાદા તારું માનતા નથી કે ના, ક્યાંથી માને, હેકણ કટરો હાડરો ને જો ગંગામાં જાય તો કે કટીએ પાપ કપાઈ ભવો ભવના ભાગીરથી, મરી ગયેલું માણસ ઈ માણસ ને હળગાવી દીધું હોય, ઈ માણસ સળગી ગયું હોય, એની રાખ ને ફીરી વીખીણી માંથી હાડકી લીધી હોય, બળી ગયેલી અધ કચરું હાડકું, અને ઈ હાડકું જો ગંગામાં નાખી દીધું અહીંયા જઈને તો એનો ઉદ્ધાર થઈ જાય, હેકણ કટરો આડરો ને જો ગંગામાં જાય તો કે કટીએ પાપ કવાય ભવ ભવ ના ભાગીરથી, ગમે એટલા ભવ ના પાપ હોય તો ભાગીરથી કાપી નાખે તો એના પેટમાં જે પેદા થયો હોય, એના ઉદર માંથી જે પેદા થયો હોય, એનું જેને દૂધ પીધું હોય, એ ભીષ્મ કોઈ દિવસ ભલા માણસ જૂઠ માથે નમતું આપતા છે, તને શરમ થતી કે પણ મોટા ભાઈ ઈ હાથું જ આવ્યો છું, કે તારે પવિત્ર હોય ને અપવિત્ર કરી નાખવા જોઈએ આપણા જેવા, બે ના શબ્દો વાત તારા જેવા નથી કીધું, હા કે મોટા ભાઈ એનો ઉપાય બસ નબળા માણસ અનાજીને ખબર દે, પાપિત શબ્દ નથી વાપર્યો, દુરાચારી શબ્દ નથી વાપર્યો, ક્રૂર શબ્દ નથી વાપર્યો, નબળો ઈ ચાં ગોથો હોય અત્યારે ચાલુ યુદ્ધમાં, કે
કામ કર ને હવારમાં, તારા ખાસ ખાસ માણસો એને જ ગોત ને, બીજાને ક્યાં ગોતવો ના જયા, મુઠી મુઠી અનાજ આપી દે, નાખી દઉં. જે અનાજ ને પક્ષી ન ચઢે એને હું જોવા નબળો મૂળ હશે કે જેનું પંખી નથી ખાતા. આજે કે એ ઉપાય તો કાલ કરી દો, ગમે એમ કરે. હા ઉપાય તો ઘરેથી શરૂ થાય, એકડો તો પહેલાથી જ હોય એમાં, કે એકી એકડો આવે ને એ મીંડા પહેલા તો એકડો તો કરવો જ પડે, એટલે ઉપર એકડો જ આવે. દુર્યોધન કે આમ જ અનાજ નહીં કહ્યું, પંખી ઉડી જાય ઉપર, હા રા 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 હાથ દેખાના. દુર્યોધન જેને કરે તારી મૂડી થાય તારો, હાય 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 હાય, નભામ નભામ હું હશું. હા અને હવે ક્યાં ગોચવા જાવ, હું તરત દુકાન જમવાનું તૈયાર કરો. આ આપણને નવી લાગે, જેને મહાભારત સાચું વાંચ્યું હોય એને ખબર હોય કે અહીંયા કેટલી જાતની રસોઈઓ બનતી હતી, કેવા કેવા રસોડાઓ હતા, કેવી કેવી નર્તકીઓ હતી, કેવા કેવા મીના બજારો હતા, કેવા કેવા શસ્ત્રગારો હતા, ખબર પડે. જ્યાં 45 લાખ મહામાનવ ભેગું થયું હતું એક જ મેદાનમાંથી. હા ભાઈ ગયો મુખ્ય પાત્ર, દાદા આમ છે ને દાદા આમ છે, બોલ બેઠા. આજ મારા મિત્રો અને મારી ઈચ્છા એવી છે કે અમારા ભેગા તમે જમો. તને ખબર તો છે કે યુદ્ધમાં જ્યાં સુધી રાજપૂત ફટા ન થાય ત્યાં સુધી એને ધરીને ધાન ખવાય નહીં, અને હું તો ધાન ખાતો નથી, મારા દીકરા તું જોવાશ. ટંક બપોર કાં તો દૂધ પી લઉં, ટંક બપોર કંઈક ફળ ફળાદી ખાઈ લઉં છું, એ મને મળતું નથી. ના દાદા ગમે એમ કરો, પણ જેવો આમ કે આમ એક જ કોળિયો લીધો, એ કોળિયો હજી ગળે નો ઉતરો છે. પેલા દુર્યોધન કે આ પાંડવ શું એના માથામાં ગજ ઘાલીને બેઠા, નીચ ના પેલા ચમામ કરે મારા દીકરા. હકીકત છે હો, પણ કારણ કે આ તો હરામખોર નું પડીકું હતું. દુર્યોધન એ શું હતો? હરામખોર નું પડીકું. પણ હરામખોર નું પોટલું તો અહીંયા હતું કૃષ્ણ. આ કે હું કે નિશ છું કે, પણ હું તો નિશ ના કહી ગયા છું, અહીંયા હતો. ઘણા જ કહેતા એમ કે ભાઈ આ તો આફત છે, પણ એ આફત જ એટલી છે ને, પણ આફત નું તોફાન તમે કોઈ જોયું છે કે ના? તો એ અહીંયા હતું ભલા માણસ. હે હા અહીંયા તરત ખબર પડી ગઈ વાયરસ માં બારે કરી. હે શું ભાઈ મંડી પડ્યા પોતાના હાથે, જ્યાં છોકડાને હમું કરવા, દોરી બાંધવા મનાણા, ખરી જ્યાં ઘોડાને સાફ કરવા મનાણા. અર્જુને જોયું 3 દિવસની મલેપા કોઈ કનૈયો આ કરણીયા કનૈયા કે નબળાના ખાધા ભાઈ. હે બિચારો નિર્દોષ, અને એનું નામ જ અર્જુન. અને એવો અર્જુન જે હોય એના પ્રારબ્ધ ની વાત છેલી છે. એક જણા કેનલ લિડન ને પૂછતું અમેરિકામાં, પ્રેસિડેન્ટ લક લક બધા કરે છે તો લકમાં કેટલોક ફરક હતો હશે, કે બસ 4 આંગળનો, પ્રારબ્ધમાં 4 આંગળનો જ ફરક, કે 4 જ આંગળનો ફરક ભલા માણસ, કે એમાં વાહ બે વાંભો નો હોય કે ઇમ્પોસિબલ. કમા હેઠે લઈ જઈને એમ કે આમ હાથ કર્યો, હવે એનો હાથ થાય તો ગાડીઓ ગાડીઓ ઉભી રહી જાય, રોડ બંધ. એક ગાડી આગળ લઈ જઈને દેખાડ્યો, સીટ જો કેટલી છે, કે 4 આંગળની. આગળ બેઠો કે ડ્રાઈવર, વાહે બેઠો કે માલિક. બસ પ્રારબ્ધમાં 4 આંગળનો જ ફેર હોય, વાહે બેહી માલિક કહેવાય ને આગળ બેહી ડ્રાઈવર કહેવાય. પછી ચાહે એવો પ્લેન હાંકતો હોય તે ભલે, ગાડું હાંકતો હોય તે ભલે, એ માયા કનૈયા ટકોર કરી કે ગોઘા ગમે એવો હું સુને, પણ પ્રારબ્ધ નો 4 આંગળનો ફેર છે, તું વાહે બેઠો છું અને હું આગળ બેઠો છું. હા હા હા, પ્રારબ્ધ નો ઘડનાર એમ કે છે. બીજી રીતે આમ કે આમ સિક્કાને ફેરવી નાખો એટલે એમ કે છે કે તું ઊંઘી હોય, પછી તું એકલો હતો ભલે, 52 સીટ ની હોય તે ભલે, અને કદાચ 62 સીટ નું હોય તે ભલે, એ અંદર હોઈ શકાય, ઓલાથી ન હોઈ શકાય. હો ભાઈ પછી ઉપર હાલતું હોય તે ભલે, હેઠે હાલતું હોય તે ભલે, હે મય કિરણ,
તને નથી કઈ ગમ, પણ મારા હાથની મલપા રેખાબ છે, મારા હાથમાં સ્ટીરિંગ છે. મારે તો જાગૃત રહેવું જોઈએ ને, ક્યાં ખાડો આવશે, ક્યાં ખડીઓ આવશે, ક્યાં વળાંક આવશે, આ બધું મારે રાખવું જોઈએ ધ્યાન. પણ ઓલી વાત કરી કે હવે ખબર પડી જાય છે. અને હકીકત છે, બીજા દિવસે જ્યાં પિતામહ ભીષ્મ યુદ્ધના મેદાનમાં આવ્યા, જ્યાં એ રૂપ જ બીજું હતું, આગલા દિવસનું રૂપ. અને આ રૂપમાં જ ફરક હતો. એ જ્યાં આમ અર્જુને જોયો ને, જોતા કીધું કનૈયા કે હા આ નબળા લ્યો, પાજી રાજી નો રહે ને કોટી કરો ઉપાય. પછી કે જીમ જીમ કરો, ચાકરી વધારે રૂસે ભરાય, આ હા 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 હા, કમતિયાને લાખો કરો, પણ કે એકડી જો ઉણપ થાય તો એ આખા ભવના ભૂલી જાય કરિયલ ગુણને કાગડાઓ. આખી જિંદગી ગમે એટલું રાખ્યું, પણ એકડી કાંક પાન નો ખબર હે, અરે ઘોઘા આધારે તને પાન હુજ્યો, મારા ઘેરે દીકરીનું અણાવ્યું ત્યારે જ તને હુજ્યો, દીકરાના લખન વખતે જ તને આ હુજ્યો. કે તો હા નથી આવું ઉદાહરણ મળે, અરે તારું જાય ચાર હા 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 હા. તો કે પાજીની કેવી તાકાત હોય છે, અહીં દેખાડી દીધી આંખની માલી પા દોરા નતા ફૂટ્યા, જોનારે જોઈ લીધું તું, ક્લિયર છે કે નથી, કેમ છે સામે આવી, સાહેબ આપે એવું છે કે નથી આપે, હું આપણી અતારની ભાષામાં આમ જ હાચી દુરબીન મૂકી. જો એ સંજયને દુરબીન આપી શકતો હોય, સંજયને ટીવી બતાડી શકતો હોય, હે દત્તરાજને જેને કહેવાય કે દેખાડી શકતો હોય, વિદુરને દેખાડી શકતો હોય, તો એ સ્વયં તો જોઈ શકતો હોય ને માઇલોના માઇલ સુધી. એને આમ કે આમ જ્યાં જોયું ત્યાં દોરા નહોતા દેખાતા, તો કે અહીંયા ધમીલ ત્રાંબાજીવી આંખ થઈ જઈ હતી કે ના, તો પેલા ત્રાંબાજીવી નહોતી, તો પેલા સોના જેવી આંખ નહોતી, જાસૂસના ફૂલ જેવી નહોતી. અહીંયા એક બહુ સારો શબ્દ વાપર્યો છે, સસ્સાનું લોહી હોય ને અને જેમ છાંટ્યું હોય, અને જેવું લાગે ને એવી આંખું કે ભીષ્મની દેખાતી હતી, કે સદ્યો એમાં ખપ ખપ જેવી ભાઈ હો, કળર નો મપી શકાય, એમાં તમને શ્વેતતાની કણી નો દેખાય, શ્વેત કણ તમે કદાચ કાચ થી જુઓ તો એક જ બ્લડ એવું છે, એક જ લોહી એવું છે, બાકી બધામાં શ્વેત કણ દેખાય, બધા ચરબી નીકળે, અહીંયા દેખાય નહીં. એમાં છે ઈ જયારે ખેપ કરીને પીડ્યો હોય તેથી પછી ગમે એવી બંદૂક હોય ને, આજની આ દુનિયાની જેને કહેવાય એકે હોય તો ભલે ને, એકે નો બાપ હોય તો ભલે, એ જ્યાં બેઠો હોય અહીંયા તો મરે જ નહીં, કે હું મરું તો હું સો નો કહેવાનું કહે છે, કહો ઠીકી ને બહાર નીકળી જાય એવી આંખોની મલીપા દોરા ફૂટવા મનાણા ધૈર ઢમેલ. કહી દીધું કનૈયા અર્જુન મહારાજ ધ્યાન રાખજે, જો આજ રજપૂત આવે છે, મનને નબળાએ મોકલ્યો છે, નબળાના તત્વથી આવે, પણ આજ રાજપૂત ખારો થઈને આવે છે. અને હકીકત છે કે બપોર સુધીમાં તો અશ્વ બિન સારથી હે ને, સારથી બિના હે રથ, આ હા 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 હા, ઘોડા નરા દેખાતા હતા, એક નરા રથ પડેલા દેખાતા, એક નરા સારથી પડેલા દેખાતા, અને જીત જીત દેખે તીત તીત ભીષ્મ હે, જ્યાં જ્યાં જોવે ત્યાં ભીષ્મ 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 દેખાવા મનાણો. અને કેવી ચપલતા હતી, પણ 175 વર્ષ, અને સામે યુવાન બે જણા, પણ કે કેટલી ચપળતા હતી, ચપળતા એની બતાવી છે કે પખોવાર રે મ્યાન મે, આમ કરે આમ જ્યાં હાથ કરે તો અડધો ભાગો એની મ્યાન માં રહેવે, પખોવાર રે મ્યાન મે. અને કૃષ્ણ તો જાન મે, અર્જુન ને કૃષ્ણ ની આંખો અહીંયા ની આ ફાટી રહી હતી, અને એ પડખેથી ત્યાં બાર નીકળે સમ દેખાનો. હવે શું કામ પણ રાડ્યું પડો છો, દેકારો કરો, તમે સરાપંજર કરી દીધું છે, હવે પતાવી દો મૂર્ખો થામા, મેં સરાપંજર એટલા હાટું નથી કર્યું, નબળાનું ખાધું છે પણ હજી કોઠે પીડ્યું નથી, ખાધું છે પણ કોઠે નથી પીડ્યું. હું સરાપંજર ન કરું ને તો આ નબળા એને મારી નાખે, અને નબળા જો મારી નાખે ને તો મારા માથે આવે, એટલે મેં એમનું આમ કે નામ રક્ષણ કરી દીધું છે. બાકી એ તો વિશ્વનો સરેશ્વર છે, એનું હું શું રક્ષણ કરું ભલા માણસ. સરાપંજર એમને હરાવવા માટે નથી કર્યું, પણ કોઈ ગાળો કરી નાખે, બુલેટ પ્રૂફ કરી નાખ્યો આખું સરાપંજર, અને પછી તો સેવે વો તો સાચી, અને સાચી વો તો સેવે. સિર્ફ અર્જુનના હાથ હાલતા હતા, કહે છે ગાંડીવી ક્યારે પડી ગયું, બાણ ક્યારે કપાતા હતા, કઈ ભાન ન રહ્યું. અને આવું જયારે યુદ્ધ થયું, એ રાતે વાત કરી અર્જુને કે હે નારાયણ, મારા માટે થઈને તમારે આ પ્રતિજ્ઞા તોડવી પડી,
દાડા માંથી તમારે પ્રતિજ્ઞા તોડવી પડી. તમે પ્રતિજ્ઞા કરી, તમે મને પેલા દિવસે કીધું કે હું રાજપૂત છું, તું રાજપૂત છું તો રાજપૂત બોલું ફરે નહીં, અને તમે હથિયાર ઉપાડ્યું. શરમ થતી તમને કે ન ઉપાડ્યું હોત ને તો ડોહો ટાળી દેત. મોરી પ્રતિજ્ઞા તોરહી મેં તોર પ્રતિજ્ઞા કાજ. ઓલે પ્રતિજ્ઞા કરી હતી કે કાલ સૂર્ય ઉદય થી સૂર્ય અસ્ત મેં ગંગા સુત હું ન કહાવું, અને જો હું ગંગા સુત તો કે પાંડવી ન પાંડવી કહાવું. આ હા હા, પૃથ્વી માથે પાંડવ નો વંશ નહીં રહેવા દઉં. જા બસ હવે લોહી પીતો આગો જા. હવે કેટલી નબળી હે, કાં તો હું ને પાંડવી પૃથ્વી કહું તો એને ટકોર કરી કે પણ એક છે, અને કાં તો કે હરિ કે હાથ મેં ચક્ર ધરાવું. કૃષ્ણે પ્રતિજ્ઞા કરી છે, એના મનમાં સમજે શું નખત્રી થઈ ગઈ છે. હવે આ જો વાત બનતી હોય, એક કોળિયો કંઠે નો ઉચર્યો, અને આ કાળમાં આપણે હાથ હાથ કિલો ખાઈ જતા હોય. આ હા હા હા, અને બોલ કઈક બોલ હાથ કિલો. આ એક વિદ્યાર્થી દીઠ હાથ કિલો મધ્યાહન ભોજન તારીખ બહાર કાઢે. આમાં હું તો સત કહું ભાઈ, તમારે ધર્મ નું સાંભળવું હોય તો વાત આમ થાય, નકર ન થાય. તો કે આવા આવા પુરુષો જયારે હામાં આવ્યા, અને જયારે કૃષ્ણ ને એને દબાણ કર્યું, પૂછ્યું કે તો શું કરવું, હે નારાયણ, તો એક જ છે અને શક્તિ ની ઉપાસના. હે અર્જુન, હે કરંટી, આજ માને પ્રસન્ન કરી લે, કે પણ માને તરત ચમકરીને કરાય. પાશુપત પ્રાપ્ત કરવું હોય અને એક રાત્રિમાં હું કેમ કરીને માને પ્રસન્ન કરી, બીજા બધાને દ્વિ અક્ષર થી જેને કહેવાય પંચ અક્ષર સુધી પહોંચતા થાય. બીજા જેટલા નામ છે પુરુષોના જળ ચૈતન્યના, એ બે અક્ષર થી શરૂ થાય છે, લાંબામાં લાંબા પાંચ અક્ષર સુધી હોય. એક જ અક્ષર નું એકાક્ષી જો કોઈ નામ હોય તે માનું છે માં. એમાં કઈ કરવાની જરૂર નથી, એક રાઈડ પાડે એટલે અહીંયા બધું આવી જાય. અરે પણ કે કઈ કરવાની જરૂર નહીં, જપ નહીં, તપ નહીં, મંત્ર નહીં, તંત્ર કઈ નહીં. રોતા આવડે છે, જોયું છે રોતા, ખોડિયાનું નહીં ભાખડ બીડિયા હાલતું હોય એને કે હા કે તો બસ ભાખડ બીડિયા થઈ જાય ને ભાંકે એટલે આવ્યું સમજમાં. કઈ કરવાની જરૂર નથી, જપ તપ કઈ નહી, અને બોલવાનું નથી, કબૂલાત નથી કરવાની. ઘણા એ કબૂલાત કરી છે કે કામી ક્રોધી લંપટ છું, પણ તાયરો મેર કરો માયા મુજ પર માત જો. આ તો બુદ્ધિ ગમ્ય વાત છે, હું કામી હું ક્રોધી હું લંપટ હું લુચ્ચો હું હરામખોર હું જે કઈ છું, પણ તારો છું. પણ એ તો જેને કહેવાય કે બુદ્ધિ ગમ્ય વાત આવી, હું આ સમજુ છું અને તને કહું છું, પણ ન સમજતું હોય ને એવું જેટલી ભાખડ બળિયા રોતું હોય એમ રોતા આવડી છે નિર્દોષતાનો. આ હું નીકળે પણ પછી રોડામાં બેઠેલી માં તાવીઠો નાખે, ચમચો નાખે, હાણસી નાખે, વેલણ નાખે તો એ રોતું ન બંધ થવાય. દુનિયાની સિદ્ધિઓ નાખી દે, પણ જયારે એના સામે નજર ન પડે તેદી જેને કહેવાય ક્યાંક મો મરતો નથી, લોટવાળા હાથે ડૂસી ઉભી થઈને તેડી લે. જયારે કોઈ તમે સિદ્ધિઓ સામે નજર ન નાખો, જયારે તમને જે કઈ લબ્ધિઓ સામે નજર ન નાખો, પ્રાપ્તિ સામે નજર ન નાખો, એક જ આર્તના જ નીકળે તારે એ પોતાના હાડલિયા માં હાથ લઈ નિમ નામ તેડી લેવો ભાઈ. પછી અહીંયા એ ગમે એ પરિસ્થિતિમાં હોય પાછો આ કૃષ્ણ કહે છે કે હે અર્જુન, ઈ ભાખડ ભળિયા હાલનારું ગમે પરિસ્થિતિમાં હોય. હા, અને આ પ્રસંગો નારાયણની વાત નથી, આ તો જીવનમાં આવે ક્યાંક જોઈ તો. હા, એક રોટલા થતા હોય, એક જમવા બેઠા હોય ને એક બરોબર હમું મુથે નિયાજ બરોબર બબડાટી બોલાવી દીધી હોય, માં ગરમ ન થાય તેડી લઈને કે ઘડીક બેહો,
હવે નો અહિયાંથી ઉઠાય, નો પેલા પણ સામું જોવાય, આ હા હા હા. પણ એ કોઈ ડી ગરમ થયું એ બને, આપણે એમ કે આને ઘડીક આઘું ઘૂટતું હોય તો શું વાંધો આવે, બરોબર ખાવા બેઠા ને. પણ એ જાડલે જેને કહેવાય હમું નમું કરીને લુઈ અને પાછી લઈને બેહેન જ્યાં આપણે એમ કે છાછ લાવજો એટલે એ જ હાડલો અને એ જ તાહળી હાબદની લુઈને દે કે તને મારા છોકરાના કુલા બરોબરી નથી, ખાવું હોય તો ખાવ લ્યો. હા અખતરો કરજો ભાઈ, ઈ જ આમ લુઈ લઈ આપણને લુઈને રકી દે, આપણા હાથમાં આપી દે ઝડપ દેખાની ભાઈ, તાહણી આપી દે. આયા ઈ ચકોર કૃષ્ણે કરી કે અર્જુન માને જો પ્રસન્ન કરવી હોય એમાં બુદ્ધિગમ્યતાની વાત નથી, રાજ આવડે જ પાડતા પાડે અને એક જ રાજ્ય પાડી અર્જુને પાડી, એના ઉપર માં પ્રસન્ન થઈ હોય. માગ 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 અને એક જ રાત્રિમાં પાશુપત નામનું મહાજને કહેવાય કે શસ્ત્ર એ અર્જુનને પ્રાપ્ત થયું. એ વાત તમને એટલા માટે લાવ્યો કે એ આ બધું જાણનારો એમ કે છે કે હું જ્યારે સમગ્ર વિશ્વમાંથી, આ ત્રીજી વ્યક્તિ બોલે છે, જો ત્રીજી વ્યક્તિ નો બોલતી હોત તો એ જ ગીતાજીની માલિપા જયારે બધાના નામ આપે છે, હાય અર્જુન વૃક્ષમાં પીપળો હું છું, હે પશુઓમાં નહર હું છું, સિંહ હું છું, મનુષ્યોમાં રાજા નરેન્દ્ર હું છું, સાગરોમાં રત્નાકર હું છું, આ બધા જયારે એમ કે છે ને હું છું હું છું હું છું એમ જયારે કહેતા આવે પછી એમ કે છે કે પાંડવોમાં કિરણટી હું છું, પાંડવોમાં અર્જુન હું છું અને યાદવોમાં વાસુદેવ હું છું. એટલે અહીંયા નક્કી થાય છે કે આ કઈક અંદરનું બોલનારી એક કોઈક ત્રીજી વ્યક્તિ છે, આ ગીતા જે ઉતરી એ કોઈક ત્રીજી વ્યક્તિના વાઇબ્રેશન થી ઉતરી છે, અહીંયા દાખલ થાય છે. અને ઈ એમ કે છે કે યાદવોમાં કે કૃષ્ણ હું છું, જો એ પોતે બોલતા હોત તો ન કે યાદવોમાં કૃષ્ણ હું છું, એને એમ જ કીધું કે હે હું હું છું બસ. પણ હું હું જ્યાં હોય વિનાશ હોય, સમજ પડી ને. અને અહીંયા એક ટકોર કરી છે, ઈ પુરુષે કીધું, ઈ વ્યક્તિએ કીધું કે સમગ્ર વિશ્વમાંથી જયારે પાપ વધે ત્યારે હું આવું છું, યદા યદાહી ધર્મ શિગલાની. આ વિનાશ નહીં, ધર્મનો કોઈ વિનાશ નો થાય, ધર્મનો નાશ નો થાય, પણ ગ્લાની હમણાં જે વાત કરી ને એવું બની જાય તો ગ્લાની થાય. હુગ જેને આપણે કહીએ છીએ એમ ધર્મ માથે જયારે હુગ આવી જાય, ધર્મ માથે ગ્લાની આવી જાય ત્યારે હું જન્મ લઉં. તો કે ઈ તો કેટલી બને કે આખા વિશ્વમાં પાપનું પૂતગળ વધે, તો કે ઈ નો બને તો બીજો એક છે અને યા અમે કીધું શક્તિ. કોઈ પણ નાના કાર્ય માટે થઈને જેથી એને યાદ કરો તે એમ નો કે વિશ્વમાંથી પાપ વધે પછી હું આવું, એ તો એમ કે હું તો તું જયારે હાથ પાડ ત્યારે આવીને ઉભી રહું. અને એવી જે શક્તિઓ એના ત્રણ વિભાગ થયા, પરાશક્તિ, દુર્ગા શક્તિ અને અંશા અંશા શક્તિ. પરાશક્તિ છે એ કોઈ દિવસ આવે નહીં, કોઈ જો કેતું હોય તું. હવે દુર્ગા શક્તિ છે એ મહાકામ હોય તો માં પ્રસન્ન થાય, ન કરી નહી પડી ન હોય, પણ એના જે અંશાંશ થી જે જન્મેલું છે, આ હા હા હા, નાગય હરજોગની, વરુડી ચાંખલાની, હોલ બુઢાની, હે રાજળ ઉદાની, આમ જ્યાં નજર નાખી ધન ભરિયારા ભાગ ત્યાં દેવલ જેવી દીકરી, બુટ બલાને બૌચરા બાપલ દીઠાની, એ તુલજા ભવાની થી માંડીને ઠેઠ ચામુંડા સુધીની શક્તિઓ છે. એક એક જે અંશાંશ શક્તિઓ છે એને જ્યાં તમે પ્રસન્ન કરો તો તમારા એક નાનામાં નાના કામ માટે થઈને આવીને ઉભી રહે. અને એવી શક્તિઓને પ્રસન્ન કરવા માટે થઈને ચોપડા ઉગાડવાની જરૂર નથી, જાગ્રત રહેવું જોઈએ. ઘણી વખત ટસલમાંથી પણ આવું બની જાય, ઘણી વખત વેણમાંથી આવું બની જાય, ઘણી વખત સેઢાહાટું બની જાય, ઘણી વખત વંડીહાટું બની જાય. નાની બાબતમાં હાયલાના પાદરમાં જો ભેંસ આટું બની જતું હોય પગલા વાઘરીને, અને એ ડોસી રાતે આવીને એમ કહેતો હોય કે દૂધ પી લે બગલા, દૂધ પી લે બગલા, કે ભાઈ દૂધ ન પીવાય,
એ બસ્તર થી ભેંસ આવે અને એ ભેંસ દુવાય તો દૂધ પીવાય, નકર એ દૂધ હરામ છે, બીજું દૂધ ન પીવાય. સાયદા મદારસિંહજી ઠાકોર સાહેબ ને બસ્તર મહારાજ ને આઈ ઈ જમાનામાં વાયર કરીને કેવું પડ્યું તું કે ઈ ભેંસું મોકલી દો, હું બીજી ભેંસું મોકલીશ તમને. આ બનેલા પ્રસંગો છે. આ ગામની માલિપા જો નવ નવ ઠેકાણે ડોસી બેહતી હોય એક નાની બાબતમાં, અને એમાં વૈષ્ણવની વાડી હોય અને ઈ વાડીની દિવાલમાં જો આજ બેઠી હોય તો એ તો પ્રત્યક્ષ પ્રમાણ દેખાડે તમને પેલા માણસ. એક નાની એવી બાબતમાં હતી, એમ કે છે કે હું મારા છોકરાઓને તો મૂંઝાવા ન દઉં, તો કે ટસલમાંથી નહીં આવું થાય, ટસલમાંથી આવું થાય. એ વાતમાંથી વાત લાવું છું. દિલ્હી દરબાર 70 ખાન 72 ઉમરાઓની કચારી ભરેલી સ્વરૂપા ઠાર જમાવટ. બાદશાહ સલામત અકબરનું બેરહું, ચોબદારની નજર ફરવી, શબ્દ નું સરી જાઉં, બાદ અબ્બા મુલાજાર થતા ને અરે બધાને હરખું થઈ જવું પડે, જેમ ચિત્રામણ ના પૂતળા હોય એમ બની જવું પડે. ભાઈ પછી અરાઈ અરા ને પરાઈ પરાયા મૂછું માથે હાથ નાખ્યા છે, ખુખારા ખાધા છે, કેડ્યું હમીયું કરી છે, કાંઈ ન થાય, પાઘડીનો પેચ હમો ન થાય. તો બહુ મોટી વાત છે. એ જમાનામાં દ્રવ્યો હતા, દ્રવ્ય એટલે નાનું નહીં, દ્રવણ કરનારું દ્રવ, માખીઓને મચ્છરને મારવાના એ વખતે સુગંધી સાધનો હતા અને એ દિલ્હી દરબારમાં વપરાતા હતા. પણ કવચિત જો માખી આવી જ હોય ભૂલમાં એ, અને એ માખી જો બેહી જઈ હોય ને, તે માખીને ઉડવું હોય તો ઉડે, બાકી આમ જે હાથ હોય આમ ન કરાય, આમ હાથ કરો તો સડપ દઈ કાપી નાખે. એવા તીરંદાજો, એવા છુરીબાજો એ અકબરના અંગરક્ષકો તરીકે ઉભા રહેતા હતા. ભાઈ એ સિવાય એક એક જેને કહેવાય બેઠકમાં હે, એક પોતાનો માણસ હોય જેને અત્યારની ભાષામાં બોડીગાર્ડ કહે છે, અને એક બાદશાહી માણસ પણ ઉભો હોય કે તમે અહીંયા ક્યાંય હંચરી આપો એ વાતમાં માર નહીં. તો કે એવી કચારી જામેલી અરાઈ અરાન પરાઈ પરાન બરોબર જમાવટ થયેલી, બાલ બાંબુલા હોશિયાર આ શબ્દનું પડવું હવે જ્યાં પવનનો સંચાર કરી શકે, અહીંયા માણા તો શીનું આવી કે પેલા માણા ની ત્રણ ત્રણ દોઢિયું વટીન, પણ એમાં એક બાઈ દોટ મૂકીને આવી, ન પહેરેદારો રોકી શક્યા, ન કોઈ બીજી વ્યક્તિ રોકી શક્યા. અને કચારી દીવાની ખાસ ની કચારી, નામધારી માણસોની દીવાને આ નતું, દુનિયા બધા શહેરના માણસો ન હતા. બાઈ આવીને જેમ ઉભી રે, ઉભી રહેતા નહીં હારે તો વહે પુરુષ આવ્યો, પુરુષ આવ્યો ત્યાં તીરંદાજો તૈયાર થઈ ગયા, છોડીબાજો તૈયાર થઈ ગયા, તરવાર વાળા તૈયાર થઈ ગયા, જે કઈ કહેવાય શસ્ત્રધારીઓ તૈયાર થયા, એટલે હાથ થયો ખાઉશ. ક્યાં વાત હે, બાઈ તો ઉભી રહી, પણ અરબની દુનિયા હોય અને એ દુનિયાની માલી પાય તે નામધારી શીખો બેઠા હોય, અને અહીંયાથી કોઈ બાઈને નીકળવું હોય અને બુરખો ઓઢો હોય તો એમાં ક્યાંક અંગ દેખાઈ જાય. પણ આ બાઈ જે ઉભી હતી ભાઈ, હા, અંગ તો શું ભલામણા, પણ અંગનું ઉપાંગ ન દેખાય એમ આખું શરીર હંકોરીનું ભેલી બાઈ, અને અવાજ છૂટ્યો. ક્યા વાત હૈ, જાપના યે મેરી ઔરત હૈ. બાત ક્યા હૈ કે જાપના એ મેરી નાઝનીન હૈ. આગે બોલો, બાત ક્યા હૈ, જાપના યે મેરી બીબી હૈ. નાખ્યો મનાણી ઠેડાવા, અવાજ ગહેરો થવા, મનાણો બાત ક્યા હૈ કે જહાં પના એ મેરી પત્ની હૈ. હું ચો નીચો થાવ મનાણો, છેલ્લો શબ્દ હજી નીકળે ન નીકળે કે બાત ક્યા હૈ. નાને કીધું કે એ મેરી અર્ધાંગની, આમ કરે આમ જ્યાં હાથ કર્યો, હાથ ખાલી પીડ્યો ભાઈ હો, કચારીને આમ જ્યાં નજર જઈ, એક ક્ષણ પેલા જે બાઈ ઉભી હતી જેમ સુમરી કે સીતા જેમ ધરતીમાં ગરી જઈ હોય
એવું રૂપક દેખાણું ત્યારે ખબર પડી કે ભાઈ તો હોઈ ગઈ છે, હે કે ભાઈ તો હોઈ ગઈ છે. બાદશાહ સલામત ઈશારો કરી તિમર તેના ઉપર, જેને કહેવાય જિલ્લો નખી ગયો, કશ્મીરી ઇજ્જત લઈ જાઓ. હા આટલો થતા ની હેરે તો અરદાસ કે મોઢે હાથ દઈ દીધો ને જેમ હુડો બાજડિયું લઈ જાય એમ ઉલ્યાના પગ ટટ 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 થવા મંડળ લઈ ગયા. ઘણું બોલવું પણ કોણ બોલવા, લઈ જાઓ કહેતા ને તું પડી ગયા. અને આ જોયું ચોપદાર હમણ ચોપદારે ફરીને હાકલ નાખી. બાદ અબ્બા મુલાજા હોશિયાર સૈન શાહે હિન્દ હુકમ ફરમાતે હૈ. બોલો ક્યું કિસ લીએ? યે ઔરત ને અપની રૂહ છોડ દી, શું કામ? શા માટે આ બાઈ મરી ગઈ? સરેઆમ દરબાર મેં બોલો અને હુકમ છૂટ્યો ભાઈ. પણ એવું રૂપક દેખાણેલું કે મીણની પુતળી હો અને ચારે કોરથી ને તાપ લાગતો હોય, પછી તમે ધારી ધારીને જોઈ રહ્યા હો પણ ખ્યાલ ન આવે કે પગ ઓગળ્યા કે હાથ ઓગળ્યા કે માથું ઓગળ્યું ચમ ઓગળી, એમ નામ પુતળી જેમ મીણની બેહી જાય ચારે કોરના તાપથી, એમ આ બાઈ બેહી ગયેલી. નહીં ધબાકો થયેલો, નહીં ઊંઘકારો થયેલો, નહીં ઓયકારો થયેલો, નહીં હાઈકારો થયેલો ભાઈ હો. અને એના ઉપર શબ્દ છૂટ્યો સમાટો છોડજે. એક વખત, બીજી વખત થયો હાથ સમજો કટલું કાન ક્યાં જાપના કુછ કહેના ચાહતા હું ગુસ્સા કે માફ કરના. બોલો બોલો જાપના. એ ઔરત બદચલન થી હે ઔરત હલામ ખોલતી, इसलिए उसके शौहर ने कहा कि ये मेरी बीबी है, ये मेरी पत्नी है, ये मेरी औरत है. अभी तो वो उसके नाम के नुमाइने की तरह से आपके सामने है, कुछ कहना चाहते थे इस बारे में तो वो गुजर गई, मर गई, रो छोड़ दिया. वो जानती हैं कि इलाही दरबार है, ये दिल्ली दरबार है, कौन सी सजा करेंगे शहंशाह, वो डर से वो मर गई है. सही है अनुमान है कि नहीं जापना? सही है, इसमें अनुमान की कोई हैसियत भी नहीं है. આમ જ્યાં જોયું મત, આ મતનો જ એક પ્રકાર છે. આ જેમ અત્યારે આપણે પેટીઓમાં મત નાખીએ છીએ એમ એ જમાનામાં આ એક મતનો પ્રકાર હતો. શેઠ એક ઓર 70, એક ઓર 72. 72 માં બહેનારા તો 70 જ હતા પણ વિશેષ અધિકારના બે મત આપણને વધારે મળતા હતા. હા સિંશે આની પાની પણ પેનલ સામે જવું જ જોઈએ, સર્વાનુમતે ઠરાવ થવો જોઈએ કે આ બાઈ હરામ ખોલ હતી. આમ જાય નજર નાખી પણ એ કઈ દેખાતું જ નતું. જેમ એટલે કીધું એમ કે જ્યુ ચુડિયા ચીડિયા ચું ગઈ ખેજ ફીર પસ્તાવા કા કામ ખા. અને હાય હોય હદી રજબૂત ભાઈએ હદી ફીર સિંહ કી ગાદી પે કે શિયાલિયા મુસદ્દી હે આ, જેને રામ રામ કરતા નો આવડે, બૂટ નામ નતા આવડતા, પગલ ખાડે કે અમે શું નથી કરી શકતો, હું શું ન બનાવી શકું એ આ બતાવે છે. બહુ સહજ વાત છે. નજર નાખી સન્નાટો પાયો. એ આખી ગાતી હતી કોક તો કઈક બોલો. શહેનશાહ હિંદ અકબર ની આંખ વાત કરતી હતી. કુછ ભી કહો, સહી યા ઝૂઠ. અને એક હાથ થયો આમ જ્યાં જોયું ત્યાં બધા સમજે કે આય 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 ભારે કરી. કારણ કે એ વ્યક્તિને કોઈ દિવસ રાજકારણ કઈ લેવા દેવું નતું, શહેનશાહ ના બંધારણ કોઈ લેવા દેવા નહીં. એવી વ્યક્તિ હતી ને એ હતા બિકાનેરી પૃથ્વીરાજજી. જાપના અર્જ હૈ, એ ઔરત કોઈ જાતિ કી નહીં હૈ, એ ઔરત કોઈ જ્ઞાતિ કી નહીં હૈ. કતલુમ ને જો સહી કહા હો તો એ ઔરત હિન્દુસ્તાની હૈ, એ ઔરત ભારત કી હૈ.
पूरे भारत की, इसमें पूरे भारत की औरतें आ जाती हैं, इसमें जाति ज्ञाति नहीं है जहां बना। आइंदा अगर उसने जाति ज्ञाति से कहा होता तो मैं चुप रहता, अब बद्धू अभी जाए आप भाई हराम खोल से मेरे कीधुन से कीधु का सेठाणी हराम खोल से, आ रजपूतानी हराम खोल से, आ चारणनी बाय हराम खोल से, आ बामणनी बाय हराम खोल से, एवो आक्षेप नहीं, ये औरत बदचलन है। अरे जो आ देश की औरत जो बदचलन हो, आ देश की वीरांगना जो बदचलन हो, आ देश की वीर नारी जो बदचलन हो, तो एम आ जनानूपण आ जाए। आए सैन साए इन खतलूम ने कहो के ना शब्द पाचा खेची ले, आ तो जगदम्बा से एने जाणु कि पांच पति वारी नंगी नाच बे की वारी है। अने दुर्योधने तीदी हंबलायो तू कर हूं तैयारी, आय द्रौपदी तैयारी करी ले, तारे जेने याद करो आई ने जो आ पांच पति वारी, तारा कोक ने एक होय तारे पांच बैठा बड़वा निर्माल, पांच पति वारी आज नंगी नाच बेकी वारी है, नग्न करवी छे, नागी करवी छे, नगेट करवी छे, छे कोनी ताकत, केतली सहजता, एमाय टकोर हती तू याद कर ले, अने कोने याद करीश तू, जेने याद करवानी छू ई मने खबर छे, चक्र बेची ढारी बहु तो जेने याद करवानी छू एने तो एवी भूख आवी जई चक्र वेची दीधु, कौमुदीनी ટારી બો, કૌમુદીની નામની મહાગદા જેની આગળ હતી ને ક્યાંક ભૂલી ગયો છે, શંખ કો બિસારી બો, શંખ ઉગાડવાનું ભૂલી ગયો છે, તો કોને યાદ કરી છે બોલ। અને એ વખતે દ્રૌપદીના હયાની માલીપાથી એક શહેનશાહે હિન ધા નીકળી હતી, ભારતની આર્ય નારીના હયાની માલીપાથી એક વરાળ નીકળી હતી, અને એ વરાળની માલીપાથી એવો મોટો દાવાનળ થયો। आपने तो खबर से जहां पना कि नारी है कि सारी है, कि सारी है कि नारी है, कि नारी बीच सारी है कि साड़ी बीच नारी है, नारी है सारी है, न नारी है न सारी है, पूरी कचारी चकचारी है। अनि जो ना चार जना था ही कहता था कि न नारी है न सारी है न, ये तो पूरे बनवारी है। हा 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 हा, तो कृष्ण आयो जामा न साड़ी देखाय छे न बाई देखाय छे, वा चार जना यहां बैठा था न, चार माय बे तो प्रेम थी पुलकित बनी गया था, विदुर जी अने पितामह भीष्म, ही तो इम कहता था कि आ हा हा हा, आ मूर्खो एम कह सक साड़ी है कि नारी है, कि नारी है कि सारी है, न नारी है न सारी है, ये तो बांके बनवारी है, मारी नाक्षिया हमने कालकोट उभो थो तो जापना आया ई बात छे, आ आर्य नारी नी बात छे, आ भारत नी नारी नी बात छे। एटले हूं आपने कहू छू कि एने जाण्यू कि आ मारो पति कपातर कई कुबोल काढ़ी नाखशे, કટલું મેં કીધું એમ હું પણ કહું છું કે આ ઇલાહી દરબાર છે, અહીં નામધારી પુરુષો ભેગા બેઠા છે, આપને ટીકા દેવા પુરુષો ભેગા બેઠા છે, જમી અને આસમાનને કળા હોય તો ભેગા કરી દેવા પુરુષો બેઠા છે, અને એની સાક્ષીમાં જો ભાગ્યો કંઈક બેન કમેન્ટ કાઢી નાખશે, ઈ ધાથી ઈ ધડકનથી એને પોતાના દેહમાંથી રૂહને છૂટો કરી દીધો, આત્માને જવા દીધો છે। અને આપે ખુદે કીધેલું છે જસ જીવન અબ જસ મરણ, હાય સૈનિશાહીન, તમે તમારા શ્રી મુખે આ તો બોલેલા છો કે જસ જીવન અબ જસ મરણ, કર દેખો સબ કોઈ, કહા રાવણ લઈ ગયો અને કહા કર્ણ ગયો ખોઈ, આ ધરતી માંથી રાવણ શું લઈ ગયો છે અને આ ધરતી માંથી કર્ણ શું જગત ને દઈ ગયો છે, તો આપે સમજવું જોયા જોયા કહો જૂઠે જા બના ઓર બદચલન થી, मैं विश्वास से कहता हूं उसके पति के डर से नहीं, उसके शौहर के डर से नहीं, ये गुजर गई हैं, उसने रो छोड़ दिए हैं, दिल्ली दरबार की दाह से, धड़कन से, धड़क से। हाँ मुझे नहीं कि एक वक्त को तो यही चल हो वक्त को तो यही से जहां अपना बाई पवित्र ये वो कोई नहीं, अगर साबिती हो तो के उसकी कहां बात करते हो, बिछाल जो आनो नाम कमतिया ने लाखों करवा एक दीवन पिता,
બહુ સહજ વાત છે. અમિતમ શેઠ એ જમાનામાં જોઈએ તો આ જમાનામાં શું પછી કહેવાનું જોઈએ? હામો જોઈને કીધું કે જહા બના સૈન સાઈન આનંદા અગર આપ જો હુકમ દે દે એ ઓરત તો ક્યાં પિથલ કી ઓરત કો ભાઈ મેં સાબિત કર દઉં કે વો અચ્છી નહીં હૈ. હવે આ નીકળતા ની અરે તો સિમશેર અડધી બારી નીકળી જઈ. કથારી નો જેને કહેવાય ન્યાય બંધન તૂટી ગયો, કથારી નો મરતબો તૂટી ગયો, ઉપરથી ફૂલ પડ્યું સડપ દેખાનું. આમ જ્યાં જોયું ઈશારો થયો, બડી બેગમે ઈશારો કર્યો કચારી બરખાસ્ત કરો, હમણે બટા જટી બોલી જાય છે. અને ચોકદારે હુકમ કર્યો કચારી બરખાસ્ત કી જાય. પિછાલ કે જહા પના હો તો બચ્ચે હમે કોઈ બચ્ચા નહીં હું, પણ કાળી જેમ થથરી જેમ થરાક 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 જેમ ડાક થાય એમ કાળજું થવા મનાણું. અને શરીર એવું ફગતું તું ભાઈ કે સુરા પીધેલો નહીં, વાઇન પીધેલાનું નહીં, અફીણ પીધેલાનું નહીં, પણ કાળી ચૌદશ હોય, રવિવાર હોય, નંદરપ્યુ મહાન હોય, અધરાયત હોય, ક્ષિપાનો કિનારો હોય, ને એમાંથી એનું નીકળવાનું હોય અને મોર ઉડે અને જેમ નાના એવા માણસનું કાળજું ફફડી જાય, જેમ દિલ ધરુજી જાય, એવું શરીર આજ ફગતું તો ભાઈ હોય, જેમ પ્રેતો એ ચૂસી લીધો હોય એક જ ક્ષણમાં આખું રૂપ જેને કહેવાય મોઢામાંથી નીચું બી નીકળ નાખી દીધું કે આને શું કહેવું મારે. હવે આની પા કચારી બરખાસ્ત થઈને આની પા જેવો સૈન છે અંદર ગયો એ એક દોઢી બીજી દીઠી માકીને જેમ જનાનામાં પહોંચ્યો ત્યાં તો બેગમ સાહેબ જહા પના ક્યાં હે બડી બેગમ કે કુછ નહીં પિથલ કો બુલા લો કે ક્યું જહા પના યહાં 5000 હૈ આપકે જનાને મેં છોટી મોટી 5000 હૈ બેગમે લેકિન ઇસમેં રૂપ નહીં હૈ ક્યાં કહેતી હો તુમ કે આ જહા પના તમારા જનાનામાં 5000 તો ગણતરીની બેગમ છે. અર્ધા બેગ્યું જુદી, નાઝરો જુદા, હિજડાઓ જુદા, આ બધી તો બધી ગણતરી અલગ છે પણ બેગમ જ 5000 છે. પણ એમાં એકે રૂપાળી નથી જે રૂપ પિથલના ઘેરે છે. એટલા માટે કહું છું બોલાવી લો. કીધું આપને ક્યાં કરે પણ બોલાવો. જો અહીંયા પાજી શબ્દ લાગે, અહીંયા નબળાનો શબ્દ લાગે, વાર્તામાં મજા આવી છે. અને હકીકત છે કે કરત કુસંગ ચાહત કુસર એ બળો અપસોસ મહિમા ઘટ્યો સમુદ્ર કો કે રાવણ બિશો પડોશ. પંખી જે ઉતરી ન હકે એના ઉપર વાંદર્યા જયારે છેકડા મારતા હતા ત્યારે એનું કારણ એ હતું કે રાવણ અહીંયા હજી હતો, અહીંયા વસ્યો હતો લંકામાં, કુબેર હતો ત્યાં સુધી કોઈ પંખીની તાકાત નહોતી કે અહીંયા જઈ શકે. તો પછી વાનરો તો શું જઈ શકે ભલા માણસ. તો સોબત ની અસર આવી છે. વાત એક ને બે દાણ કીધું હુકમ છૂટ્યો, હુકમ છૂટ્યો હોય તો જ્યાં બીજી દોઢીએ નહીં પહોંચેલા ત્યાં કીધું કે સેનશા સલામત યાદ ફરમાતે કે મેં જાણતા હું હા ટકોર કરી કા કોઈ કઈ કહેવા નથી હો હું ની હવેલીએ જાઓ, હું હમણે કામ પતાવીને આવું સબ ઘડી વેલો પાછો ભાઈ. પણ પગુપડે સળાપ 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 જ્યાં જનાનામાં આવે ત્યાં સેન છે ટેલિવેર કોર્નસ કરી જ્યાં બના કે કુછ નહીં પિથલ બહુ ખરાબ હો ગયા નહીં વો જાને દો બાદ જ્યાં બના વો બીત ગઈ. આપ હુકમ કીજી ક્યાં હુકમ હૈ કે મેં જાનતા હું મેરે હુકમ કે અનાદાર તો નહીં હોંગે મુજે વિશ્વાસ હૈ વો ભી મેં જાનતા હું કે મેં તુજે હુકમ ભી નહીં કર સકતા વો ભી મુજે યાદ હૈ ફિર ભી તુમ્હારા ઓર હમારા સંબંધ બોલ દો હે કે મેં ન સેનશા હું તું ન બિકાનેર પૃથ્વીરાજ હૈ બસ સંબંધ કી બાત કરો તુમ્હારા હમારા સંબંધ કૌન સા કે જહાં બના આટલા આટલું જ બોલાયો તો જગત વિખ્યાત છે. જમણમાં લાડુ હોય ને હકપણમાં હાડું હોય આથી વિશેષ કેવો સંબંધ હોઈ શકે? તો સહી હૈ કે હા જહા પના તો મેં બાદશાહ સે હુકમ નહીં કરતા હું, બાદશાહ કી હૈસિયત સે હુકમ નહીં કર રહા હું, લેકિન હમારી સાલીજી કો યહાં લાના આયંદા કે જહા પના જદી આ દિલ્હી દરબારમાં મેં એક એક જેને કહેવાય કે રાજા ધીરજોના ખિતાબ વાળા છે ને
એના જનાના એ 12 મહિના 6 મહિના રોકવાનો આપ હુકમ કરી શકો એની સાથે. મારું જનાનું બિકાનેર મૂકી નહીં આવે એ જેમ મને લેખિત આપ્યું છે, યાને કોઈ દિવસ બોલાવવાની કોશિશ પણ નહીં કરવી એમ લખી દીધું તમે. તો સહી હે વો તો બાદશાહ કી બાત હોય, સંબંધ ને તો બોલાવો, દિલ્હી દેખે ક્યાં શહેનશાહ ક્યાં છે, કોઈ બીજું બોલે છે? હાય શહેનશાહ હિન્દ, તને તો હવે ઘણી ઊંડી ઊંડી વાત ને જેને કહેવાય ખ્યાલાત આવી ચૂકી છે, ઘણી ગૂંથણી વાળી વાતો તું વાંચી શકશ, ઘણી ઘૂંચાયેલી ઘૂંચો ને તું ઉકેલી શકશ. જો આજ આપણે બે હાડું જ હોય તો આ દરેક વાતો કરી રહી ભલા માણસ, મારે વાંધો નથી, હું તો તેડી આવું અને તો જ હું રાજપૂત અકબર ને દીકરી દઉં ને, અકબર નું હાડું ભી બનવું ને, અકબર ને ભાણી જ દઉં ને, અકબર ને ભત્રીજી દઉં ને, ક્યાં વાત કરતો, આ હું રાજપૂત, પૃથ્વીરાજ નહી, હિન્દુસ્તાન નો રાજપૂત હું, રાજપૂત છું એટલે આ બધું મેં કર્યું. પણ જો હું રાજપૂતાણી હોત ને તો આ નથી હોત. શહેનશાહ રાજપૂત બાંધછોડ કરી શકે, રાજપૂતાની બાંધછોડ ન કરે. આ લોકમાં પરલોકમાં સતી નારીને પતિ એક છે, એક વખત ચોરીએ રાજપૂતાની ચડી એટલે ખલાસ, ફરીની બાંધછોડ કરવાની તાકાત નથી. અને કલા ચડે ને તો એ ચોરી એની ચિતાએ ચડે. મારો હક, મારી સત્તા, એ બધી ઉમરા સુધી બિકાનેરના ઉમરા બહાર જો કાઢવી હોય તો મારે એની મંજૂરી લેવી પડે, મારે એને પૂછવું પડે કે આપ પધારશો, આપની ઈચ્છા છે કે ક્યાં કહેતે હો, કે તો પૂછી દો, જનામાં પૂછવો હોય જહા પના. અને જે જે અહીં વ્યક્તિઓ આવે છે એ વ્યક્તિઓ એમ આવે છે, એ વ્યક્તિઓને અહીંયા કઈ સમજાવવામાં આવે છે, અહીં કઈ સમજણ નીકળે છે, છતાંય આપની જેને કહેવાય કે મંજૂરી હોય તો મને મુદત આપો, મહેતલ આપો, હું પૂછી જોઉં, અને જો એ હા પાડે તો મને કોઈ વાંધો નથી. બોલો મુદત, કેટલી મહેતલ ચાહીએ? 6 મહિનાની. 6 મહિનાની મહેતલ મળી. પૃથ્વીરાજજી બહાર નીકળ્યા અને બડી બેગમે ટકોર કરી, જાપના હો અફર જરૂર આયંગે, દેર લગેંગે લેકી આયંગે, કે તુમ્હારે ક્યાં જરૂર છે, કે કુછ નહીં જહા બના, કે સહી બાત કહો ને, કે તો હરી જૈસી બાલવારી, હરી જૈસી ચાલવારી, હરી સી ખનકવારી, હરી અનિયારી હૈ, હરી સી સાડી તાપે, હરી સી કિનારી હૈ, કહે કવિંદ એસી ત્રિયા કે સંગ, જિને ઇશ્ક ન કિયો વાકી જિંદગી અકારી હૈ. આવી રૂપવાળી મારી બહેન છે ને ઈ બહેને એક દિવસ મારું અપમાન કર્યું હતું. આય પ્રજરાજનું ડેલી આબું, હવેલી આબું, રાજપૂતો તૈયાર ઉભેલા, પોતે ખોખારો ખાધો, હા કહું બો તૈયાર કરો, કંદાતાર તૈયાર છે, કે તો આમાં મીઠા મોઢા કરો, બેહી જાવ, આમાં કઈ વાત છે, આ તો આયરા કરે, જે કઈ બનવાનું હોય અહીંયા બને, અહીં કઈ નહીં, બેહો 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 બેહો. કહું બા પાણી લેવડાવીને ઇશારો કર્યો માણસને, ખાંડ માથે સામાન નાખે, એટલે કીધું કે આપ ખાંડ માથે, હું ઘોડે નહીં પહોંચી એક વસુ માથે, અને જેસલમેરની હાંડ, મામાના ઘરની હાંડ, હારાના ઘરની હાંડ, પવન ભેગી હાંડ, મન ભેગી હાંડ માંથી જેને કહેવાય સામાન નખાણો, તંગ તણાણા, માણસો તૈયાર થવા મનાળા, એટલે ટકોર કરી, કોઈને આવવાની જરૂર નથી, હું જાઉં છું એક સ્વાર, પોતે હાંડ કરી બે ત્યાં ઝકા 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 ઝકા, પણ જેમ આગ પાછરી હોય અને જેમ પગ મુકતી હોય, છેબ્યા નો છેબ્યા, છેબ્યા નો છેબ્યા, ધરતીને આઈડિયા નો આઈડિયા ભાઈઓ, એમ ગાદલી ઉપડવા મનાણી, પૂરા હગડ ન પડે ભલામણા, અને સ્કાન કરીને પડે હગળ, કે ખાંડ એટલી ઝપટે જાતી હતી કે આગલા પગના ઢીચણે વાહેલા પગની ગાડી આમ ભટકાતી હતી. લ્યો
આગલા પગના ઢીંચણે વાહેલા પગની આમ ગાડી ભટકી જતી હતી, જેમ દુખણા લેતી હોય ઓરણા લેતી હોય એમ જમી હેઠ થતી હાલી જતી હતી. અને આડા માર્ગે જનારા માણસોને એમ લાગતું હતું કે હાંઢ માથે ત્રણ વાર બેઠા છે. હતા આ સવાર બે જ, પણ હાંઢે નીંડોળી ડોક નાખી દીધી હતી ખોળાની મલીપા. પછી તો અહવારના ઈશારા માથે જ પગ નાખી જતી હતી, ઝકા 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 બાગા જીક બાગા જીક જતી હતી ભાઈ હો. વાત કેતા વાર લાગે, એક ખેપ ને બીજી ખેપ બિકાનેરના જેને કહેવાય દરબારગઢના માર્ગમાંથી. પણ જે બજારમાંથી એની હાંડ કે ઘોડું નીકળતું એ પ્રસિરાજી પહેલી પૂરેથી દરબારગઢના દરવાજે પહોંચતા એને 2-3 કલાક થાય. જય માતાજીની, જય કરણીજીની, જોવાર ઠાકરસા કેમ હે, એક એક દુકાને ઉભું રહું, એક એક વેપારી આગળ ઉભું રહું, એક એક પુરુષ આગળ ઉભું રહું, એક એક સ્ત્રી આગળ ઉભું રહું, એક એક બાળક આગળ ઉભું રહું, આ પૃથ્વીરાજનો નિયમ. અને પ્રજા એટલી એને ચાહતી હતી ભલા માણસ એ આજ બજારમાં હાજ નીકળી ત્યાં આગેલા સવારે એટલો જાગળ કરી માર્ગ દીજે હટી જાઓ અને માર્ગ થઈ ગયો હાડ દેખાનો. માણસો જોઈ આમ કરે આમ જ્યાં મોઢું છે ના તો હાજ નીકળી જ ભાઈઓ. પણ સન્નાટો વાંચ થઈ ગયો, આટલા વેગથી આટલા વર્ષમાં પીઠલની હાંડ કોઈ દિવસ આવી નથી, અશ્વ કોઈ દિવસ આવી રીતે આવ્યો નથી બેકાબો. શું કારણ છે? ઘણી ઘણી વાતો, ઘણું ઘણું હાલવા મળવાનું. આ રાવણની માલિપા જેવી હાંડ હજી પગ વાળે ના વાળે ઝોકે આગલા પગને ટી મરતો ઠીકીને પૂછે ઉતરી ગયા મળ્યા હાલવા. એ જીનો જ્યાં ચડવા ગયા દામ 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 તા તો સામેથી આખું શરીર હંકુરે. હાથની માલિપા, સુવર્ણનો થાળ, પૂજાની સામગ્રી, નતમસ્તકે આવી નામ કે નામ થાળ ધળ્યો. અંધાતાર રણજી ક્યાં અંધાતાર, હું જાણી જઈ, મને ખબર છે કાલ દિલ્હી દરબારમાં શું બન્યું એ અહીં સમાચાર પહોંચી ગયા. શું તું વાત કરે આપણને ખબર નથી તો કે વાહ વાત લઈ જાય કે હા ઈ જે વાત બની હોય એ વાત નો નીકળેલો માણ અહીંયા નો પહોંચે એ મોર અહીંયા વાત પહોંચી જાય અને ઈ કાળમાં તે પહોંચી જતી હતી. પધાર વંદાતા બેઠક લીધી, જ્યાં નજર નાખે ઓરડાની માલિકા દેવી જણા 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 થઈ રહી. બે કટારું પડેલી, બેરખો પડેલો માળાનો. હા મુજબ દરબાર રાણીજી કે આપને ખ્યાલ છે જેને રાઘવ ન મારી શકે એને લક્ષ્મણ મારી શકે, જેને પરબ્રહ્મ ન તારી શકે એને વજેલી શેષ તારી શકે કે ના? કે તો આપ જાણો છો મેઘનાદ માંથી વિજય એ શેષ અવતાર નો નતો કે પરબ્રહ્મ નો નતો, એ વિજય હતો ઉર્મિલાનો. અને યુદ્ધ ઉર્મિલાનું અને સુલોચનાનું હતું, ઇન્દ્રજીત નું અને લક્ષ્મણ નું યુદ્ધ નહોતું. તાકાત છે કે લક્ષ્મણ એના હામાં ઢગલા માની શકે? પણ રાણીજી કે હા મહારાજ, આ યુદ્ધ તમારું અને કતલુમ ખાનનું નથી, આ યુદ્ધ તમારું અને શહેનશાહ મહાબલી અકબરનું નથી, આ યુદ્ધ તો મારું અને બડી બેગમનું યુદ્ધ છે. હા કે હા જાપના, આપ શહેનશાહ સાથે જયારે અજમેર પધાર્યા ત્યારે મારા મોટા બેન પાછળથી કાફલો લઈને અહીં પધારેલ. કાફલો બહાર પડ્યો હતો, તંબુ નખાણા હતા. માણસ અહીં કહેવા આવ્યો કે તમને બડી બેગમ મળવા બોલાવે છે. મેં મના કરી કે હું નહીં આવીશ રાજમહેલ બહાર. બીજી વખત માણસ આવ્યો, ત્રીજી વખત માણસે એમ કીધું કે બડી બેગમ સામેથી તમને મળવા અહીં કાલ સૂર્યોદયમાં આવે છે. અહીં બધી તૈયારી કરી, પ્રસંગ એવો બન્યો કે આની પાછી બડી બેગમ નું આબું, આની પાછી લાલાજી નું ઉતરવું. પોશાક તો બે નો એક જ હતો, રૂપ બે નું એક જ હતું,
હાલ બેની એક હતી, ચેરા મોરા બેના એક હતા. આ પક્ષ વાળા આ પક્ષ ને જોઈ રહ્યા ને આ પક્ષ વાળા આ પક્ષ ને જોઈ રહ્યા. આવું ભરી ગયું જેમ એક મોટું અરીસાનું જેને કહેવાય પુદગળ હાર્યું હતું ને એવું લાગતું હતું. બેગમ હારે જે અર્ધા બેગી આવેલી એના મોઢામાં શબ્દ નીકળી ગયો કે હાય અલ્લાહ. અને આની પાછી જે દાસીઓ આવતી હતી એના મોઢામાંથી ને હાયકારો નીકળ્યો હાય રામ. હા હા હા, બીબું જેમ છાપ્યું હોય નેગેટિવ ની પોઝિટિવ જેમ બહાર પાડી હોય એવી બે લાગતી હતી, હરખી રૂપાળી બધી રીતે. અને આ હજી બે પક્ષ જ્યાં હજી વિચાર કરે ન કરે તે મોરે તો સામેથી અવાજ આવ્યો, લાલા લાલા કેટલા વર્ષે મળી છે ગાડી ઉતાવળી દોડ. આવ્યો લાલા, હું છે ને ભેટી પડું. અને આની પાછી દોટ મૂકી અને અહીંથી શબ્દ બસ અહીંયા રોકી જજો, એક ડગલું આગળ ફરતા નહીં, મારાથી તમને ન ભેટી શકાય. હું ક્ષત્રિયાની છું, હું હિન્દવાણી છું. હે બેગમ સાહેબા, તમારા કાપડા ઉપર પંજાની મોર છે, મારા કાપડા ઉપર હુરજ છે, હુરજ ને દાગ ન હોય. ઠંડા તો ખરા શબ્દ સિર્યા, લાલા એક કોઠાના છે, ગલુડિયા જો હેરી રમતા હોય, એક બાપની પેદાશ છે, એક આંગણાના ઉછરેલ છે. કે બધી વાત સાચી મોટા બહેન, પણ માર્ગ એટલા અલગ થઈ ગયા છે કે એક પૂર્વમાં ને એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં ને એક દક્ષિણમાં, કોઈ કાયમ ભેગું થઈ શકે એવું નથી. આપ જાઓ કે આમાં મારો કોઈ દોષ ના, તો મને શું કામ નથી મળતી. કે દોષ તમારો નહીં પણ વાંક છે. હે કે હા, દોષ બાપુનો પણ વાંક તમારો છે મોટા બેન. જે દિવસે બાપુએ આપણો દાયજો પાછર્યો, બે એક જયારે પ્રણવ રાજા આવેલા, એક દિલેશ્વર હતો, એક બિકાનેરનો રાજપૂત હતો નામ એવો, એક વૈભવથી જેને કહેવાય છકી ગયેલો હતો, સત્તાથી મદની મલીપા ઘેરાઈ ગયેલો હતો, અને એક રાજપૂતથી રંગી ગયેલો હતો. અને એ બે જે જયારે હાથી વાળે પ્રણવ આવ્યા તે દિવસે દાયજો દેખાડવા બાપુએ આપણા બે ના ખંભે હાથ મૂકેલા. હાથ મૂકે નીકળ્યા બહાર એટલે દેખાડ્યું કે બેટા જો દાઈ જો બે કોઈ હરખો જ છે ને મારા દીકરા, ક્યાંય ભૂલ નથી થતી ને, કઈ વસ્તુ નથી રહી જતી ને. નાનો માણસ એ પૂછે, અને ગમે એવો મોટો હોય તો એ દીકરીને પૂછે કે બાપ તને ખોટું ન લાગે, તને કોઈ મેરું ન મારે, કોઈ તું અણહોળી ન લાય. દેખાડતા 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 જણાવ બાજુ માથે સુવર્ણનો ખૂંચો, એવો જ હામે ખૂંચો નજર કરાવી. જુઓ બીજા દાજો બરોબર છે ને, અને તમે હામું જોયું મેં નહોતું જોયું. અને તેરી બાપુએ કીધું બેટા આખો દાજો છે એમાં એક બેનપણી અને એક એકો નાનો ભાઈ તમને આપો છો મારે, એક એકી બેનપણી હારે આપો છો, એક એકો નાનો ભાઈ હારે આપો છો. અહીંયાની ભાષા, અહીંયાની રહેણી કહેણી, અહીંયાની વાત, અહીંયાની ચીટ, કોઈ વખત તમને મૂંઝવી, કોઈ વખત તમે મૂંઝાવ તો બેનપણીને વાત કરાય, બેનપણીમાંથી માર્ગ કાઢી દે. પણ એવો પણ એક પ્રસંગ બની જાય કે અહીંયા બેનપણીની હાજરી ન હોય, અહીંયા સહેલીની હાજરી ન હોય. હા, એવો એક આજ કિસ્સો મેં વાંચ્યો ઇંગ્લેન્ડનો, આજના સાંજ સમાચારમાં છે, વાંચી દીજો. અચ્છા અચ્છા, પુરુષોને જેને કહેવાય કિલ કરી નાખે છે, તો પતિ આગળ જઈ હોય તો અહીંયા તો બેનપણી ન હોય, પણ અહીંયા રોતા ભાઈને તો હારે લઈ જ જવાય, અણસમજણા ભાઈને તો હારે લઈ જવાય ને, અહીંયા જો મૂંઝવણ થાય અને બેનપણીને બથમાં ખાલી ન મળી શકાય. અને એવો જો પ્રસંગ ઉભો થાય તો અહીંયા ભાઈને બે ચાર બચ્યું તો ભરી શકાય ને, ચુંબન તો કરી શકાય ને. મોટા બેન, કદાચ તમને એવો વિચાર આવ્યો હોય આ રાજમહાલયમાં બને તો કતલ થાય, નિર્દોષને જેને કહેવાય કે હત્યા થાય, તો સીમાડે જઈને તો બેનપણીને મળવું તું, રથમાં તો તમે ને આપણા અહીંના જતા માણસો,
કોઈ તમારો હાથ ન ઝાલો બસ પડતા. કદાચ તમને એમ થયું હોય કે બહેનપણીને મળ્યા પહેલા દિલ્હી જોઈ લઉં, શહેર જોઈ લઉં, હવેલીઓ જોઈ લઉં, મહાલયો જોઈ લઉં, તો એ જોઈ લીધું તમે. તો ઓરડે સેન્સા આવે પેલા તમારા ભાઈને બે ચાર બચ્ચીઓ તો ભરી લેવી હતી. ભાઈ તો તમારા ખોળામાં હતો, તમારા હાથમાં હતો. મોટા બેન તમે નોકરી ક્યાં? આ બેમાંથી એક બેનપણીને મળીએ ક્યાં? ને ભાઈને જેની ક્યારેક ચુંબન કરીએ ક્યાં? એનું કારણ એક હતું, તમને એકલી દિલ્હી નહીં, દિલ્હીનો વૈભવ નહીં, સેનસા નહીં, પણ દિલ્હીની મહાસત્તા તમારા મગજની માલિકા ઘુમરિયું ખાવા મનાની. કે જે નામધારી ભાઈઓ છે, જે નામધારી પુરુષો છે, કાલ મારી આમ મોજડી ઉતરે એટલે એમને ઉપાડવી પડે. મોટા બેન તમારો આભો, તમારો જિલ્લો, આ બત્રી બત્રી હાથનો પહેરેલો કળિયું વાળો તમારો જેને કહેવાય ઘાઘરો, ધૂળમાં ન રોલાય એટલા અર્થે નામધારી બાયોના ઊંચે લઈને ફરવું પડે. ઈ તમારે જોવું હતું, જોઈ લીધું, માણી લીધું. મોટા બેન આટલા વર્ષમાં એ ખ્યાલ ન આવ્યો કે સહગાવડિયા સાથ નીંધા લઈને નાંગળે. હા હા હા, ગાવડિયા ગુજલા ત્યાં કેટલાય નાચીને અકબરે બિહારી દીધા છે. પણ હજુ ન આવ્યો આથી પહારો હાંડ પ્રતાપસિંહ, ધનખૂટને નો નથી હકાય, આકેલાનું આડું નો ફરાય, આકેલો આવતો અહીંયા ગાડાને હાંચીને પાછું ઓળી જવું પડે. કદાચ 25-25 હજારની જોડ હોય ને તો એક ઓકાહણી ના છીક નાખે ને ત્યાં બેડિયા લઈને જે ભોગાવા હોરા જતો એની ભાગવા માંડે ને પોદળા કરી જાય. મોટા બેન તમને ઈ નો દેખાણું? હા, અકબર ઘોર ગંધાર, અંજાણા હિન્દુ અવાર, હજી એક આધાર અમારો પહરાણ પ્રતાપસિંહ, દુનિયા આખી અંધારાની માલિપા રાત સુંદા જેવી થઈ ગઈ, પણ પરે પરે હાથ પાડનારો છે કોઈ? છે કોઈ? જાગો જાગો, એ કેનારો રાણો છે. એમ તમને એ ખ્યાલ ન આવ્યો કે મેં જેસલમેરી કી ભટ્ટિયા, હું હરરાજની ભટ્ટીની દીકરી છું, અને રી દો બાતારો અચરજ બેટી બેટો રણ જુજી મરાય ને બેટી કાઠ ચડન. તમને આ શરમ ન થઈ કે તમે તો એ ઈચ્છા કરી છે પણ કદાચ તમારા પગથીએ મારી મોજડી ન ઉતરે. હું એ આમ અડું તો છીની પણ મારી મોજડી તમારા પગથીએ ન હોય. મોટા બેન નીકળી જાઓ, નીકળી જાઓ કહેતા ને યારે ખોપરી ફરી દાણા કરતી. અને વાત હકીકત છે, જડ મૂરખ હોવે અજ્ઞાના, સબસે કઠિન જાતિ અપમાના. આ અંધાને અંધો કહે કડવા લાગે વેણ ભાયો. વળી પાછી તો વળી, પણ અહીંયા અડધા બેગ્યું એ જેને કહેવાય, ચકોર કરી, બેગમ સાહેબા ક્યા હૈ કે ધીરે ચલીએ? ક્યોં કે પીછે મુડ કે નહીં, આઈને મેં દેખ લીજી ક્યા હો રહા હૈ? પાછું વાળી નથી જોઉં, પણ આઈનામાં તો જોવો કે વાય શું થાય છે એ. અને જ્યાં મોટો અરીસાઓ લઈને આગળ અડધા ભેગી હાલતી હતી, અરીસામાં આમ જ્યાં જોયું તે જિલ્લાઓ જે પાથર્યા, કશ્મીરી જાજમો જે પાથરી હતી ને, એને હાણસેથી માણસો આમ ઉપાડતા હતા, હાથ નહોતા અડાડતા. અને જાજમુ જે હાણસેથી ઉપડતી હતી, અહીંયા પાણી ઢોળાતા હતા, પણ કુંભના પાણી હતા. અને સમજી જઈએ કે તારી માન મરે નહીં, તારી હું જે ધરતી માથે ઉભી રહી, એ ધરતી એટલી જેને કહેવાય કે પવિત્ર બની જઈ કે ગંગાજળ છંટાણું. લાલા મારી પ્રતિજ્ઞા છે, જેથી દિલ્હી દરબારની માલિપા, સરેઆમની માલિપા તારી જો ઇજ્જત ન લેવરાઉં તેથી હું નાથા દે નહીં, મારી આ પ્રતિજ્ઞા છે. અંધાધાર જો આતા છે, આપકો તો હું કાલ દિલ્હીમાં આવવા તૈયાર છું. હે કે હા, આપ સહન કરી શકો તો હું તો સ્ત્રી જાત છું, નિર્મલ છું, અબળા છું, કારણ કે મારા માથે ઓઢણું તમારું નખાણું છે,
જો ઉઢણાની તમે પાક બાંધી હોત ને દરબાર, અને અહીંયા મેદાનની માલી પર જો છોટી નો જે હું તો હું રાજપૂતાણી નહીં, પણ મારા ઉઢણાની પાક તમારા માંથી નથી, તમારી પાકનું ઓઢણું મેં પહેર્યું છે, અને ઓઢણાની લાજ તો તમારે રાખવી જોઈએ. લાલા મને ખ્યાલ છે કેટલાયની પાઘડીયા ઉતરી જઈશ અને બેગમોની ઘાઘરિયું બની જઈશ, ખામેથી માગણીઓ થાય કે બહુ અચ્છી હે, અને મોકલી દેવી પડે બીજે દી. એક જ મારા પિથલની પાઘ નથી ઉતરી પિથલ, મારા ઠાકર મને આ દીવામાં આ જોઈતમાં પૂરો વિશ્વાસ છે. મુદત ઘણી છે પરિભયને રાજપૂત ક્યાં જાઉં, અરે કે ગમે ત્યાં રાફડો અહીંયા ખોદી, હે ક્યાંક રાફડામાંથી નીકળશે. છે ગાંડી અત્યારે કળજુગ જ્યાં પલોઠી વાળીને બહી ગયો હોય એમાં રાફડા ખોદીએ, કાં તો ઉધઈ ના હોય, કીડી ના હોય, મંકોડા ના હોય, જીમેલ ના હોય, ક્યાંયથી મણીધર નીકળે નહીં, અસંભવ અશક્ય વાત છે. કે પણ ચૈક હંગરીને સૂરને બેઠી હોય ને જો એવી નાગણી નીકળી જાય ને તો આપણો બીડો પાર થઈ જાય. મણીધર કદાચ ચારો ચરવા જાય પણ નાગણ રાફડો ન મૂકે હો. એક દાન તો અખતરો કરી રાજપૂત કે પણ તું કે છે એટલે, પણ ગાંડી અત્યારે હવે આ કળજગમાં તને વિશ્વાસ છે? આવો વિશ્વાસ નહીં, મને શ્રદ્ધા અને વિશ્વાસ ભેગો છે, અને કદાચ મુદત વીતી જાય તો તમે તમારું કરી લેજો, હું અહીં મારું કરી લઈશ. હા વાત બંધ થઈ ગઈ, અને બીજા દિવસ નો નારાયણ ઉગે એ મોરજો ખોરામાંથી સામાન નખાણા, પણ થોડી થોડી ગણી ગણી 50 મિત્રો ને હારી લીધા પોતાના અંગીત ભાઈ જાયું ને, અને 50 ને ઓર્ડર કે એકબીજાએ કોઈનું નામ લેવાનું નહીં. પછી બીજી વાત તો ક્યાંથી આવે, ઘોડાના તંગ થી માંડી હુકાની નેક ચડાવવાની આવે ને એ પોતાના હાથે કરી લેવાની, અને કદાચ કોઈને તૈયાર કરીને આપવો હોય તો લ્યો લાવો. શબ્દ નો આવવો જોઈએ, નામ નો ખ્યાલ કોઈને નો આવવો જોઈએ, અને 51 માણસો નીકળી ગયા 51. હા ભાઈ મનાણા ફરવા ફરવા મનાણા ફરવા મનાણા ફરવા મનાણા, પણ પછી તો જોઈ મરધા મેવા માળવો બુદેલખાન નીકળ્યા ભાઈ, દખણ માંથી ઉતરી ગયા મહારાષ્ટ્ર માંથી નો વયા પાછા. આ હિન્દુસ્તાનનું જે કાળજું કહેવાય, બુકા કહેવાય, એ તો જોઈ લીધા તપાસી લીધા. ગુજરાતમાં શું હોય, માણસો ભાંગી ગયા ભાઈ. હવારે ક્યાંક રોકાય ચા પાણી, જે આપણે કહે છે એમ કહુંબો પાણી પીવા, જેમ અત્યારે આપણે નાસ્તો કહે છે એમ ટીમ્બણ કરવા, બપોરે જેમ રોંઢો કરવા. હા ભાઈ પણ એકબીજાને ખાવા ભાવે નહી. ગુજરાતમાં વહેતા 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 કાવરી આવી ગયા ઠેઠ. ચુઆળનું ગામ, ચારણુંના ખોરડા, અને આ બરોબર જમાવટ પડેલી ડાયરાની. એમાં કોકે કીધું કે રાજસ્થાની ખોરા એવા છે, તા તો આખો ડાયરો સમજ્યો, કારણ કે ચતુરાઈ ચારણ કી રીત રજપૂતા રોષ ભટિયાણીકો ને શાક કઠિયાણીકો બ્રહ્માને સૃષ્ટિ બનાવીને હાથ ધોયા પાયો. ડાયરો ઉભો થયો, હમા હેલ્યા હમૈયા થયા બેઠકું દેવાની ઘોડા બંધાણા, કહું મજા નીકળ્યો એટલે આમ જોયું કે હા દરબાર અમને ખબર છે કે અમારે અહીંયા રાઠોડ મહેમાન છે બિકાનેર, જો બાયુને અહીંયા મળવા જવું હોય તો આપ જઈ શકો. કહુંબા પાણી પી અને બપોરે છાશુ વખતે રોટલા વખતે બાયુને મળવું હોય તો બાયુ તમને સામેથી મળશે અહીંયા, પણ તમે મળવા જાઓ તો એમને વાંધો નથી, બાયુ તમને મળે તો એમને વાંધો નથી, પણ જેવી તમારા ઘરમાં બાયુ છે, જેવી બીજા માણસોના ઘરમાં બાયુ છે, એવી જ અમારા ઘરમાં બાયુ છે. એમાં કોઈ લાંબી નથી, કોઈ ટૂંકી નથી, કોઈ ઊંચી નથી, કોઈ નીચી નથી, કાંઈ છે નહીં. જેવી આ સમાજની બાયુ,
એવું જ એક સમાજ નું અંગ આ બન્યું છે. તમે કહો તો આ મળવા આવે ને કા તમે મળવા જાવ, એમાં કઈ છે નહીં. હે કે હા, તારે તો ભાંગી ગયો આજ. શું ચારણો તમે કહો છો કે હા હા હા, મળવું હોય તો જાઓ. તમારી બેન દીકરી છે ચારણની દીકરી, એ તો જોગમાયા એ તમે માનો છો, પણ એ માનવા ખાતર ની એમાં છે નહી. હા, એ બપોરે રોટલા ખાઈ મુંજાના તૈયાર થવા મનાણા કાર લઈને ચારણ સોગાન દીધા. ભલા માણસ, અમારાથી બીજું કઈ તમને ન કહી શકાય, ન કરી શકાય, ન આપી શકાય, પણ પોરો તો અપાય ને. એક રાત નો થાક ખાવ દરબાર, આટલા દી બગડ્યા એમાં એક રાત ને એક દી વધારે ઊંડી અરજો, પણ અહીં આરામથી જો ઘોડલા ને પાણીએ ઝારી તમે બધા નાવ ધો, ખૂબ પ્રેમથી કુંભા પીવો, હવારમાં નીકળી જજો, બાકી કઈ નથી. એક આરામ કરવા પડતા કે પણ મેં સુન્યો હતો કે હા, પણ એ તો બાપલ ની બેઠી. તમે સાંભળ્યું તું કે ઘોડી કો ઘોડો કયો મેરી કયો મરાદ, ચારે ધર ચુવાર માં તું બહુચર રાખસ બિરદ, ઘોડી કો ઘોડો કયો. એક કાળ એવો હતો કે કુતરી કૂતરો બની જાય, ઘોડી અશ્વ બની જાય, બાઈ પુરુષ બની જાય, પણ એ ધામા દરબાર, એને ધા હતી, એની રાડ હતી, એની આહ હતી, એટલે માઈ કામ કર્યું તું. બાકી અમારામાં એ તાકાત નથી. હિરાટના ચાર પર રોકાણા, મોટું ફ્રોડ્યું થયું, નીકળી ગયો ડાયરો બારો. ગામના સીમાને પહોંચ્યા પછી પ્રજરાજજી ઘોડ લઈને ઉભી રાખીને કીધું, કાંક તમે 50 પાછા વળી જાઓ. કંકાવટી એક રાત રોકીને પછી હું ઘોડીને છૂટી કરી દેવાનો છું, હું પાછો નહીં આવું. મારી આગળ રુક્ષ્મણી વેલ નામનો જે આ ગ્રંથ મેં બનાવ્યો છે કાવ્યમાં, એના ચરણે હું આપી દઉં. એની અનામત છે, મારી આગળ પડી છે, એને હું સોંપ્રત કરી દઉં કે હે કૃષ્ણ, આ તારી અનામત. અને પછી કાયમ માટે હું એના સસરાને અહીંયા મહેમાન બની જવાનો છું. હે, કેના સસરાના ઘરે હું મહેમાન બની જવાનો છું, હું જળ સમાધિ લેવાનો છું, સાગરના પેટાળમાં હમી જવાનો છું. વિષ્ણુનો સસરો એટલે સાગર સમુદ્ર, અને અહીંયા મારે જતું રહેવું છે નારાયણ આગળ. કારણ કારણ કે હવે હું મોટો ન દેખાડી શકું. કે તારે એમે ક્યાં મોટા દેખાડવા જાય. હે, અરે ભલા મારા મિત્રો, એડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખ મેં વો પીછે રહે, દુખ મેં આગે હોય. મિત્રો એડા કીજીએ, જડો ટકણ ખાર અબ જલે, પર રીજવે અને ભાંગા હાજા કરે હાજ. અમે તે તું એમ માણસ કે હવે અહીંયા રહીને મોઢા દેખાડી, જ્યાં તું મહેમાન અહીંયા અમે મહેમાન. કે તો હાલો નીકળો ભાઈ. એ ઘોડા બેઠા 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 કંકાવટી રાત રોકાણા, મોટા પરોડીએ તૈયાર થયા. કીધું કા, કે હળવદ માંથી નથી હાલો, નહીં ક્યાંક બેનને ખબર પડે. બેન પાત્ર એવું છે, કાળાવાલા કરે, રોદડા રોય, મનાવે, પણ કઈ ન બને. અને જેડી હચ લઈને બેહેને અને શબ્દ નીકળી જાય કે સર સલામત તો પગડી બોતેરા, તો બેનને બોલી શકાય નહીં, ડગલું ભરી શકાય નહીં, ધર્મનું રક્ષણ થઈ શકે નહીં. માટે તરી નીકળી જાય. અને આ નિશ્ચિત કર્યા પ્રમાણે પરોળીએ નીકળી ગયા. ભાઈઓ વેતા 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 કોળા ધમા 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 બાગડતા 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 ડાબ વાગતી આવે છે. રેકાબું છૂટી થઈ ગયેલી હાવ હોના ભાઈઓ, બેરખાની નહીં, એકો ને આઠની નહીં, પણ પછી ઈષ્ટના નામમાં કોઈ બીજા નામનો ઉમેરો નહોતો. અંદર એક જ શબ્દ આવતો હતો એકાવન ના મોઢેથી, તુહી 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 શબ્દ લાગી ગયેલો. પછી કોઈ વ્યક્તિત્વ વાળું નામ નહીં, માધ્યમ વાળું નામ નહીં અંદર,
એક પરમ નું તત્વ નું જેને કહેવાય રટણ થઈ ગયું, તું 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 તું, અને આ ઘોડા ઉપડે આપણા બગડતા 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 એની પર નારાયણ ને ઉદય થઈને નીકળવું, આની પર ચરાડવાની તળાવની પાલ આજે એવી જ પાલ છે, પાલ માથે જ મારો આજે, અને આની પર આ વિહા ભજાડીને અવળો ભેળિયો નાખેલો, હાથની માલી પર લાકડી ધીરી 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 ફરી રેલી, આગળ પાંચ પચીસ ગવંત્રીઓ, પાંચ પચીસ જેને કહેવાય કે મહિષાસુરની માયુ, પાતાળની પદ્મણીઓ, ઠાલ ચડવો બરોબર, અને આ હવારો નીકળવો, એમાં આમ પડી નજર, એ નજર પડતા શબ્દ છૂટી ગયો, પિથાલ એટલી વારમાં તો દોટ મૂકી જેમ લાકડી પડે એમ પગમાં પડી ગયો, માં કરે ભૂંડા ઉઠ 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 ઉભો થા ઉભો થા, તું જેની હરે જેની નવખંડ ધરતી જેને કહેવાય કે રસાતા જાય, પિત્તલ ઉભો થા, અને જેથી દગડામાં માંડવા દઉં તેથી માનજી કે હું ઉદાની નહોતી બોલી, શું વાત કરે, ઓટ 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 ઉભો થા, કે પણ આય કે પણ આકલ નહીં મનમાં યાદ કરીને જદી આવીને ફેરું તેથી માનજી કે હું ઉદાની બોલી છું, ઉભો થા હમૈયા થયા, બેઠકું થઈ કહુંબા નીકળ્યા, આજ માં પૂછે કહુંબામાં બેઠેલા એ રાજલ હો, અમારા રિવાજ પ્રમાણે ડાયરો જાણે ભૂલાય નહીં, કહું બોલી દો હાથમાં લે પૂછા છે, માં પીલે રાજપૂત નો નિયમ છે મધપાન થી માંડીને કે આને મીઠો કરાવવો હોય તો જ્યાં સુધી ચારણ નું છોકરું હોય ત્યાં સુધી રાજપૂત ન પી, પીલે રાજપૂત નો નિયમ છે મધપાન થી માંડીને કે આને મીઠો કરાવવો હોય તો જ્યાં સુધી ચારણ નું છોકરું હોય ત્યાં સુધી રાજપૂત ન પીએ, પેલા ચારણ ને મીઠો કરાવે, પણ એ ચારણ ને હું ચારે લે પીલે, આજે હું તને મીઠો કરાવું છું, પછી આ જાણે યાદ કરીને નવખંડ ધરતીના માથે જો આવીને ઉભી રહું તારો શબ્દ પૂરો થાય તી મોય તો માનજે કે હું ઉદાની રાજર બોલી હતી, કહું પીલે હું એક બેન ત્રણ ધોબા કહુંબા પીધા, દાયરાની મરીપા કહુંબા ફરવા મનાણા કસુંભાઈ કિશોર ગણે લબિંગા હુંદી લાન ઇલચી યોની યોગઠું વળે સો લુણી ખુમાણ તું તારાને પા અમારે પીધે હરે નકાઈ નેવળ માઈ નાખે તારા નાગને એમ કહુંબા ઠોર છોડતી થવા મનાણા, એક દિન બીજો દિન ત્રીજે દિવસે હાથ જોડ્યા, માં હું કેમ કરીને કહું તું જા એમ પિતા મારાથી ન કહેવાય, કે પણ માં તમે જાણો છો કે આ સમરણ તો બધી હરખું જ હોય, આય તું સમરણ કરશ એવું નથી, કોકના સમરણે અમારે ધડકવું પડે પિથાલ, કોકનું એવું સમરણ હશે કે અમને ઊંઘવા ન દે, અમને પડખું ફરવા ન દે, ભલે બાપ તારી ઈચ્છા એ મારી ઈચ્છા, ચોથા દિવસે ડાયરો વળાવવા નીકળ્યો, પાદર સુધી ફરાવી ગામમાં કું પાછું મળ્યું, અહવારો વહેતા થયા, માએ હાથ કર્યો અહવારો હાથ કર્યા, આમાં અતારના નિયમ પ્રમાણે જે કહે છે એ જમાનામાં જય માતાજી જય રામ રામજી કઈ ખરી કાર્યું, ડાયરો જુદો પડ્યો, એની પાસે ઘોડા થયા લેતા બે ખેતરવાજી સામે ન જાય સામેથી માં હાલી આવે, એની લાકડી ની એનો ભેળ્યો, આમ જા જોયું એકાવન એકાવન ઠેકીને હેઠા, અરે માં તમે કે પિચર તે મને યાદગીરીને યાદ કરીએ કે હવે રાજલ હોદા ને ત્યાં હું આવી, કે પણ આ તો મને એવા પડી ગયો છે શીનો કે તને યાદ કર્યાનો, કે તો મને પહેલેથી એવા છે કે મારે આવવું જ પડે, તને જો યાદ કરવાનો એવા હોય તો મને આવવાનો એવા પહેલેથી પડી ગયો છે એમ ભાઈ, કે હા
કે તો નહીં આ બનવું, કા હું ગમે એટલી યાદ કરું ને તને તારે નહીં આવવાનું, તું આવ તો તને મારા સોગંદ છે ભાઈઓ, નહીં આવવાનું તારે, યાદ કરું પણ તું આવીશ નહીં, કારણ કારણ પીઠલ ક્યાં, હું હાદ પાડું તારે આવજે. આઈ મનો મને હવે તારું નામ તો સ્મરણ શરૂ થઈ ગયું છે એમ તને હું આ રોકી રાખું, એવો હું નગરો નથી, પણ ભાઈ જેથી હાદ પાડું તેથી હાદ પૂરો ન થવો જોયો, કે પણ તો તો પીઠેલ ખલાસ કહેવાય ને, કે ભલે આ તો પધારો ભાઈઓ, અને માં વળી પાછી આની પર નીકળ્યો ડાયરો. એક બેન ત્રીજી મજલે બિકાનેરના જેને કહેવાય ઈ બજારની માલિપાન, ઈ જ ગીરજી ને, ઈ જ માણસો ને, ઈ જ દેકારો ને, ઈ જ કિકિયારીઓ, દરબારગઢમાં થાળ લઈને ઉભેલ લાલાજીનો હાથ જેને કહેવાય ટેકાવો પડ્યો બાનીઓને, હો થાકે હાથ ધરતો થરક 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 થરક, મહારાજ કે હજી આટલે પહોંચ્યા, હજી આટલે પહોંચ્યા, હજી આટલે પહોંચ્યા, ત્રીજા પોરે પહોંચ્યો ભાઈઓ, પણ જે દાદરો ગાતો તો નહીં ખબર ન પડી, હાવજ ના હંસળ ની ખબર પડી જાય, હાપ ના હંસળ ની ખબર પડી જાય, મીંદડી ના હંસળ ની ખબર પડી જાય, પણ કહે છે કે પૃથ્વીરાજ કેમ જીનો ચડ્યા દાદરો એ ખબર નહોતી પડી, જયારે સામે જઈને હાકલ કરી લાલા ત્યારે તંદ્રા છૂટી અંધાચાર, પૂજા થઈ ન થઈને ઓરડાની માલિપા બેઠક લીધી અને ઢીચણા વળા કરીને સામે બેઠેલી, ઘેર હરખો નાખીને અને રાજપૂતાણી હાથના ઈશારાથી કીધું કેવી છે કે એ વાત માં પૂછ, હે ઠાકર મને સમાચાર મળી ગયા કે નાગણી નીકળી મળી, તો એના રૂપના તો કઈક વખાણ કરી, કેવડી છે, વાંભની છે, હવા હાથની છે, વેચની છે, કેવીક છે, કે ગાંડી એના વખાણ નું કરાય, પણ એની ઝેરપ ની વાત કરી દઉં, એના મોરા ની વાત કરી દઉં, કેવી કે ફૂંકે ટોપી ફેરવે, આમ કરે જો આમ ફૂંક મારી હોય તો આ બ્રહ્માંડ ની ટોપી છે ને ફેરવી નાખે હાથ દેખાની, અને વાડી છાંડી જાય વાદ, એટલે 1000 ફણા લઈને ઉભો છે અને એને નચાવનારો જે વાદી છે ને, પણ ઈ જ્યાં આની આંખ જ્યાં ભાવે ને ત્યાં માર્ગ છાંડી ને ભાગી જાય, કનૈયા જેવાને ડગલા માં બાપડે ભાગો ભાગો થઈ જાય, એવી કાળકૂટ છે કે ભાઈઓ, એક ફૂતકારે તો ભૂકા બોલાવી દે, કે તો ઠાકર કુની ભાટ જુઓ છો, દલીએ પર્યાણ કરો, કે મારે તારી જ વાઈટ હતી, હા તાતો નગારા ઢોલ જેને કહેવાય ત્રંબાળું વાગવા મનાણા, બિકાનેરમાં ખબર પડી કે વર્ષો પછી પૃથ્વીરાજજી પોતાના જનાનાને લઈને દિલ્હી જાય છે, આખા રાજસ્થાનનો જો નાક હોય તો પૃથ્વીરાજ છે, આખા રાજસ્થાનનો જો સિરમોર હોય તો રાણો છે, એ મુગટ અને નાગ બે જાય પછી જગતમાં રહ્યું શું, પાગ જતી રે, નોક જતો રે, પછી રે શું, માણસો જેને કહેવાય કોઈ આડા ફરે, કોઈ આ ફરે, કોઈ પગે લાગવા મનાણા, કોઈ વિનંતી કરવા મનાણા, પણ આ તો કઈ નમળે ભાઈ, 10,000 રાજપૂત તૈયાર થયા, પૃથ્વીરાજજી હામેથી હાથ જોડ્યા, કોઈની શીખની જરૂર નથી, કોઈના મતની જરૂર નથી, તમારે જો આવવું હોય તો દિલ્હી જોવા આવો, શબ્દની મારા મારી છે, તમારે 10 ને 15,000 ને આવવું હોય તો દિલ્હીએ જોવા આવો, દિલ્હી જોવા આવો, જે પ્રસંગ બનવાનો છે એ જોવો હોય તો આવો, દિલ્હી જોવા આવો નહીં, દિલ્હી જોવા આવો, તમારે જોવું હોય તો આવો, દિલ્હીએ શું થવાનું છે એ ખબરું પડે, હવે હું કોઈને કહું તમે મારા હરે હાલો તો મારી નાગણીનું બહેણો લાજે, મારાથી બોલાય નહીં, હું જ જ્યાં નિર્બળ બની રહીની આગળ જો મેં હાથ જોડ્યા હોય કે હે ભાઈ તું આવીશ ને, અને તેથી એને એમ કીધું હોય કે તું યાદ કરીને આવીને ઉભી રહું, એ હવે તમે બધા મને કહો, પણ જોઈએ આપણે આપણે દ્રષ્ટા છીએ, એ દિગવંતને આપણાથી પહોંચી શકાય નહીં, શ્રદ્ધાવાળા રાજપૂતો, વિશ્વાસવાળા રાજપૂતો થયા ત્યાર ભાઈ દિલ્હીમાં ખબર પડી કે બિકાનેર જનાનું લાવે છે ભાઈ, નામધારી રાજા મહારાજાઓના મારા ઉતરી ગયા, આની પર નામધારી માણસોના મોરામાંથી ચમક આવી ગઈ, જનાનામાં ખબર પડી કે જનાનું આવે છે,
કે હા કે સંભવ કે શક્ય કે આવો પીઠલ બુરાઈ કી બાણી સહી બાત હૈ કે હા બાજી સહી બાત હૈ જનાનું આવી રહ્યું બડી બેગમ ને બુલાઈ અચ્છા તો કોઈ ભેદ હોય શા પૂછનાર જુદા બાત બેગમ ને પૂછાય નહીં બડી બેગમ ને બાણી ને પૂછ્યું નોકરાણી ને પૂછ્યું અર્ધા બેગી ને પૂછ્યું કે વાત સાચી છે પૃથ્વીરાજ એનું જનાનું આ આવે છે કે હા કહો હે રાઠોડ ટકોર છે એ રાઠોડ અહીં તો હજી છી અમે દીકરીઓ છીએ ત્યાં સુધી બરોબર છે પણ અહીં વહુ હવે અકબર ના દરબારમાં આવશે હા 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 બહુ જ ટકોર છે અને અહીં જનાનું આવી ગયું સમગ્ર દિલ્હીમાં ખબર પડી નિયમ અનુસાર માણસ આવ્યો પૃથ્વીરાજની પહેલી દોઢી બીજી દોઢી મુલાકાત થઈ પૂછું કે અંધાધાર હું તો ચિઠ્ઠી રોચા કરું ગુલામ ગુસ્સા કે માપ સેન્સે હુકમ ફરમાવ્યો છે કે શું મોકલે ગાડું વેદ સિગ્રામ હાથી ઊંટ મિયાનો તાવદાન પાલખી આપ જે કોઈ સાધન રાણી સાહેબને લેવા માટે મોકલે ક્યાં છે તાવદાન ભેજ્યો ક્યાં કે ભોઈ સોળ હોતે ને આઠ આઠ શા આઠ નો આંક તો પૂર્ણ ભે ઠીક હે શા ભેજ્યો જાઓ 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 હા ભાઈ હા એ રાતે બે બેઠા આમાં કહેવાની જરૂર નથી કે નાઈ ધોઈને બેઠા હે આમ કરીને બેઠા તેમ કરે પણ બેઠા એ જેમ જોત્યું આમ થઈને હાથમાં બેરકા લીધા તું 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 થવા મનાણું યદરાજ પરોડ્યું અને મોટું પરોડ જ્યાં થયું અને એ માળા મૂકી અને આવ્યો ભાઈ મોટી અગાસીમાં હવેલીની પશ્ચિમ દિશા અમે મોડું રાખી પાડ્યો હા હવે રાજલ ઉદાની અવાજનું છૂટવું અને બરોબરમાં ગા દુવા બેઠેલ ભાઈઓ બાપુ હા અમે બેઠા બેઠા કાંબો કરે જરાનું આપણું જીવન તો તમે જોયું છે ગામડાનું ફળી હોય ફળીમાં ઢોર હોય અહીંયા ત્યાં બેહવાનું હોય અહીંયા ત્યાં હોવાનું હોય આ શબ્દ અથડાનો હા મેં અવાજ કર્યો કે ભાભી ભાઈ બોગણ લ્યો કે બા હું મારો દીકરો થવરાવ છું આ તો બીજો અવાજ હું રાજલ ઉદાની હમણાં મેં કીધું કે આખા ગરબાનો હાર્દ જો હોય તો આ છે સખીઓ સંગાઠે કરે ગોઠડી આહા બહુ મજાની વાત છે અને બેનપણીએ પૂછ્યું કે ક્યાં કીધા પર્યાણ હે ભાઈ અહીં રમવાની વાતો હાલે છે ચોપાટું મનાણ્યું છે તને હિંચકા ખવડાવ્યું છે અને તું ક્યાં ઉપડી કે બીજે ક્યાં જાઉ મધસાગરમાં મારો બાળક મૂંઝાઈ રહ્યો છે હો એનો હાથ આવે અને હું જો ન પહોંચું તો ભૂંડી લાગું હે અહીં ટકોર થઈ બીજી વખત ત્રીજી વખત દોહો છૂટ્યો બાળકને મૂકી ભાઈએ દોટ મૂકી ભાભીએ બોગણું લીધું હાથમાં ભાભી શબ્દ તો તમારા માટે હું વાપરું છું અમારામાં બાયુને ભાભી કહેવાય જ નહીં હા ચારની દીકરીને ભાભી કહેવાય નહીં એમાં તો મહા અનર્થો થઈ ગયા છે ભાઈ નાય ભાઈ ભત્રીજાને લઈ ઓરડાની મારી પાછી બારનું બંધ કર્યું ત્યાં તો છૂટી છૂટી અહીંયા તો પણ હો હાદ પડી ગયા ભાઈઓ દહો બની ગયો સો સો સાદ દીએ આઈ જો આવત નાય તો આ ભલે ભલે ભૂવણે હું તને વાતે વંચાવત નાય પણ કીત દીલી કીત ના કરો કીધ ચરા રવો સફેર સાધ સોણી જે રાજભાઈ તું આવી નહીં એતા પે તા તો ઉતરી ઘાટ દેખાની પણ પરસ્યું રેબ છે ભાઈઓ
પિત્તર હાથ જોડ્યા, ભાઈ પિત્તર શું કરો? તે મને વેણે બાંધી કે હું હાદ પાડું એમ આવજે, યાદ કરું એમ નહીં. કે હા ભાઈ, તમે સાથ દીધો. શું સાથ દીધો? અહીંયાથી હું તરત આવી છી, પણ જ્યાં હજી ઉતરું હું તા ત્યાં હાથ કર્યો કીટ દિલ્હી, એટલે મેં દિલ્હીમાંથી આંટો માર્યો. જ્યાં ઉતરવા જઈ ત્યાં કે આમ ઉગમણી કર્યો, ઈશારો કર્યો કીટું આગરો, એટલે હું પાછી આગ્રા જઈ. અહીંયાથી અહીં જ્યાં પાછી આવી હજી ઉતરું તા તો આમ ત્યાં હાથ કર્યો કે કીટ ચરાડવો, એટલે પાછી ચરાડવે જઈ. અને ઈ ચરાડવે જઈ ના આવી છી, તારો દહો પૂરો ન થાય તા પિથાલ. કીત દિલી કીત આગરો કીત ચરાડવો સફેર, સાધ સુણી જે રાજભાઈ આવી એ તાબે પરસેવો ભૂલી ગયો પિથાલ. માં ક્ષમા કે ગાંડા ક્ષમા તો તેથી આપી દીધી છે કે જેથી મેં તારું ભાવડું ચાલ્યો. આજ સુધી કોઈ અમને ઓઢણી ઓઢાડી નથી. હો પૃથ્વીરાજ, સુંભ નિસુંભ, મહિષાસુર, બાસ્કર, તાંબ્ર, બિલાળ, ધ્રુમલોચન, રક્તબીજ, આવા આવા થઈ ગયા કાળકૂટો. અરે હિરણાકશ ને હિરણાકશ્યપ જેવા, રાવણ જેવા થઈ ગયા, પણ અમને ઓઢણી ન ઉઠાડી શકાય. પણ અમારી એક નબળી છે પિતા, બાળક જયારે રોવા મળે ને ત્યારે અમારે ઓઢણી ઉઠવી છે. બાપ તો ભાખડ પડી ગયા થાય, બાળક જયારે રોવા મળે ત્યારે બાપ ભાખડ ભળિયા છે ને બિહારે એમ કે હઉ 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 કરે. બાપ વહુ ન થઈ શકે, બાપ ભાખડ ભળિયા થાય, કંભટીઓ કરે. પણ પિત્તર હું તો માં છું, હો મારું બાળક રોતું હોય ને જો હું વહુ ન થઉં, હું માં ન થઉં તો હું માં સીની કહું? અમે તો આ વહુ શબ્દ તો આ જ સુધી હતો આપણામાં, કોઈ નથી આ ખ્યાલ. આપણો દેશી શબ્દ છે આ, સુધરેલા ખ્યાલ નો હોય કે હાહુ એ બહુ કે હારો એ બહુ કે જેઠે બહુ કે, અને પુનર્વરણ હોય ને તો દીકરો એમ કે મારી મારી બહુ ચાંજી, એ ભા બહુ ચાંજી. હા, આપણો છે દેશી રિવાજ છે, એટલે મા ગામડા આજે કહેવાય મારી બહુ ચાંજી, બહુ એટલે માં. આહા, માએ કીધું કે જો હું આજ ઓઢણી ન ઉડું પીઠેલ તો હું તારી માં નો કહેવું. બા આ બે હો ભાઈઓ આંખ બંધ થઈ ગઈ. ઉતરીમાં ધામ 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 ધામ, લાલાએ પાલો પાથર્યો કે લાલા ખમાયું તને હોય બાપ, પાલો પાથરવાનો ન હોય. આ પાલવની લાજ હાટું તો હું અહીં આવી છું, જો ધૂળમાં રોળાવા દેવા તો હું આવત નહીં, પણ આને ધૂળની રજ ન અડે એ હાટું હું આવી છું. બાર હાકલ પડી, અરદા ભેગો આવીને કીધું તાવદાન આવી ગયો છે. દશક જેને કહેવાય કે બાનીઓના ઘેરની માલિકા આવીને બાઈએ બેઠક લીધી, પડદા પડ્યા, એક પણ બાની હારે નહીં, એક પણ કોઈ પુરુષ હારે નહીં, ઉઘાડી શમશીરના પેરા ચડી ગયા. વાગવા મડાણા, મરફાઓ, હત બોલો મત બોલો, હત બોલો મત બોલો, કોઈ જમૈયાથી રમી રહ્યા, કોઈ તરવાણોથી રમી રહ્યા, કોઈ બરછી બાલાથી રમી રહ્યા. ઉગતો પહોર અને અહીંયા જેને કહેવાય ભાઈ બજારું બંધ થવા મડાણે કે આ હા હા હા, આજ અરાઈ અરાન પરાઈ પરાજ, દિલ્હીની માલિપા બેમાંથી એકી પક્ષ રહે નહીં પાયો. બડી પોલ જ્યાં મોટા બે હાથી ઉભા છે આજે, લાલ કિલ્લામાં તમે જાઓ, બે મોટા હાથી ઉભા છે, બડી પોલ, પછી મીના બજાર આવે, પછી નવરોજ આવે, પછી મોટો ચોક આવે, પછી છાવન ભાદો આવે, સાવન ભાદો પછી દીવાને ખાસ આવે, દીવાને ખાસ પછી જ્યાં મયુરાસન આજ પથરાનું બનાવેલું રાખ્યું છે તખ્તી તાવુસ, એ સામું જે દેખાય છે ને એ દીવાને આમ આવે, એ વચ્ચેનો ચોક હોક ગજનો છે, દોઢ હોક ગજનો. હા ભાઈ, અહીંયાથી હુકમ છૂટી ગયા, ઉતારી ગયો હેઠે માણસો, હેઠે ઉતાર્યો તાલદાન, પણ ત્યાં તો બધાની આંખો મંડી રહી ભાઈ હામી આવો. આહા, ભારે કરી ઓરુટાંગ, લીલવાયનરા, ચિંપાનીઝ, ગોરીલાઓ, સિદ્ધિઓ, બધાને બેફામ બનાવી નાખેલા દારૂ પૈનો ભાઈ.
હાંકળો જાલી જાલી જંજીરો ને જેને કહેવાય જકડી ને રાખેલા પિંજરા ઉઘડે હાંકળો છૂટી થાય પછી શું દિશા થાય એ તો જગત જાણે ને એક જગત નો નાથ જાણે પાયો માણસો થાર 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 ધ્રુજી રહેલા જોઈ રહેલા કે આમણે પગ બહાર આવશે કેવો પગ હશે જાંજરી વાળો હોય છે ઘૂંઘરું વાળો હોય છે કાંબી કડલા વાળો હોય છે અણવટ વીંછિયા વાળો હોય છે બેડિયું વાળો હોય છે મેંદી મૂકેલો હોય છે અળતા વાળો હોય છે રાઠોડી મોજડીમાં હશે મીવાડી મોજડીમાં હશે કેવો પગ હશે કારણ કે પેલો પગ દેખાય છે એના માટે ખબર પડી જાય છે આ પગ માથે જ પારખ્યું હોય જગતનું હે અને પગ જ્યાં બહાર નીકળવાની હજી આમ મીઠ માંડે થી મર તો પગ બહાર નીકળ્યો પણ પગ પગ જેવો નહોતો ભાઈ ઊંધી પડી હોય અને એવું જે પંજો પડે એવો પંજો બહાર નીકળ્યો પાંચ પાંચ નોર ને આવ અવાજ આવવા મનાણો અને અહીંયા ઉભેલા ભોયો થાર થાર ધ્રુજવા મનાણો જ્યાં બહાર નીકળી પૂરી જેને કહેવાય પૂછતી મોઢા હોતી માપો તો નવો હાથની જેમ હોય એવી શિવણી નીકળી ભાઈ હો પણ એ નીકળતાની હારે તો ભાગો ભાગો થવા મનાણો નાખી થપાટ હબસી મહીશ જૈસે ભાગે કીચે જાઓ ગે એ પાડાઓ હવે તમે ભાગીને મારી આગળથી ક્યાં જાય છો આજ પી લેવા છે ધરે ધરે આજ નડીએ બેહીને પીવા છે આજ બોટીએ બોટીઓ ચૂંથી નાખવી છે અને ગાંડી જેમ બની હોય એમ નીકળી ભાઈ ખાઉં 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 થવા મનાણો મોતિયા તોડીને વાનરો ભાગવા મનાણા પહેરેદારો ભાગવા મનાણા ભાગો ભાગો થવા મનાણો સેન છે આમ જ્યાં દ્રશ્ય જોયું અને વાલી ભાઈ જોયા જોધા ભાવ બેન બેહી ગયો પગટી માલી બચારો બેગમ સાહેબા કે જહાપના અહીંયા અમારો બલિ અહીંયા અમારે બલિ થવાનું કુછ ભી કરો બચારો જાન સે માર દેગી કોઈ ઉસને આગે નહીં બઢ સકતી દેખો 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 હા ત્યાં તો આવી હતળ કે નહીં આમ કરતી આમ કરે આમ જા પંજો મૂક્યો શબ્દ સર્જ્યો એ ભાઈ જેવી જેવી તો કળોઈ તો સુને કુવાસી તો સુને વટલાયેલ પણ તોય તારી તો સુને જો ઈરા માટે આવતી હોય તો ઈજ કળની હું કેવા હો ભાઈ ઈ રાઠોડ હોય તો હું રાઠોડ ની દીકરી છું હું જ્યાં સુધી હામી ઉભી હું ત્યાં સુધી ચાંદલો કે ચૂડી ચારા થી નો લંદવાય જવા દે જવા દે આમ જો ભાઈ તું સિંહણ બની આમ જો તને દેખાય છે ભાઈ ભાઈ તું સિંહણ બની અને ડણકી રહી દાઢાળ આ અકબર વહે થર થરે હામે બીબડ્યું ને બાપ આમ જો એ માવી હા બજાળી હિંદનો સેનચા થાર 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 ધ્રુજી રહ્યો છે મારી વાહે આ મારો પાલવ નથી હાલતો આ મારો ઘેર નથી હાલતો આ એનું પૈંડ હલી રહ્યું છે વહે ભાઈ તું સિંહણ બની ડણકી લઈને દાઢાળ આ અકબર બેઠો થથરે હામે બીબડ્યું ને બાળ આમ જોઈ લે રાડ ફાટી જશે હવે દયા કર ક્ષમા કર એ માં કરુણાની સાગર કૃપાની સિંધુ દયાની દેવી બ્રહ્માંડ ભાંડોદરી એ ભાઈ તારું બહેણું થઈ ચૂક્યું અને વળી પાછી હાટ દેખાની હો અને એટલા માટે જ એને કરુણાની સાગર કીધી છે જોશી પગ માંડી દીધો અડધો બહાર નીકળી ગયો તરુણ સાચી આવી ગયું ખડક ખોપરી માથે આવી ગયું અને આમ કે નામ હોઠ થયા ને નો તરુર ગયું નો ખડગ વહેતો થયો આજ સુધી એમના બઈ ઉભી છો આજ સુધી હજી દુર્ગા ઉભી છે મહિષાસુર માથે ગા ન કરી હકી શબ્દ માથે હલનારી હતી માં શબ્દ આવ્યો ને આમ કે મોઢું ઉગડ્યું ને કહી દીધું જા 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 અને મારા પેલા જો તારી સ્થાપના થાય મારા પેલા જો તને પૂજાવું તું માનજી કે હું દુર્ગા પ્રસન્ન થઈ છું હે મહિષાસુર પેલા તારા શિષ્યની સ્થાપના થાય આ તો આગી વાત છે વેદકાળની વાત છે પણ આજ તમે જાઓ હરધારની માલિપા જગદંબ ચારણ જીવની થઈ સિંહણ બાકર શેખને સરધારમાં ચીર્યો હતો પછી હું ધોપ સારી પીર થતો અગ્ર પ્રચંગ આપ્યા અને મોલ હા આમ તણાઈ દિવસ કાત જાતા રહ્યા અને આયામ નજર નાખો મોણી આવાળી માત નાગલ રાહને સમજાવ્યો નહીં સમજતા એ પાઠ જૂનો તરત લઈ પલટાવ્યો
એક શબ્દ નીકળી જાય માતા ગાંડી બની ગઈ હોય તો પાછી હાથ ફેરવવા મંડી પડે, વળી પાછી હાડા હાથ દેખાની બેઠક લીધી ઉઠાવ ઢોલા નહી ઉઠાયંગે કે ઢોલો ઉઠાવો કે ભાઈ હમ તુમકો પહેચાન ગઈ હૈ તુમ માં હૈ મહતારી હૈ હમારી હમ નહી ઉઠાયંગે થાર ઢોલા કે રોયો મારે મોડું થાય છે હટ હાલો હું સમજી જઈશું ઓળખી જાય એની આગળ હું બહુ નથી જાતી પણ હવે ઉઠો હઠ નો ઓળખે એને જ ઓળખાણ કરવાની હોય કે નહીં ભાઈ નહીં ઉઠાયંગે કે પણ તમારું મહેનતાણું લઈ લો કે નહીં ભાઈ કે મહેનતાણું ન લેવો હોય તો માં આગળથી જે થતો એ પ્રમાણેનો ભાગ લઈ લો માં માનો છો ને કાક તો માગી લો કે તારે ભાઈ બીજું અમારે કાંઈ જોતું નથી અમારી સમગ્ર કુમ છે ને એ બોજ ઉઠાવનારી કુમ છે મજદૂરી કરનારી કુમ છે એવો આશીર્વાદ આપ કે અમારી કુમને કોઈ દિવસ બોજો ન લાગે ઠાક ન લાગે બસ આટલું જ જોયું છે સમગ્ર સમાજ માટે છે બાકી કાંઈ જોતું નથી ઉપડ્યો ઢોલો ટૂંકમાં હવેલી આવ્યા માં પૃથ્વીરાજની મુલાકાત થઈ દિલ્હીમાં ધિકારો વાગી ગયો અને હામું જોયું પિઠાલ હવે હું નીકળું બાપ કે માં તેદી અહીંયા તે એમ કીધું કે હું તને એમ ન કહી શકું કે જા તો આય હું તને કેમ કહી શકું કે માં તું જા કે પણ આ તો સંસારમાં છી વ્યવહારમાં છી જગતમાં છી અને જગતમાં હોય તો જે સામે દેખાય છે એ સાચું છે બીજાએ જે કીધું એ ખોટું છે બીજા વિદ્વાનોએ કીધું છે કે આ દેખાય ખોટું છે પણ આપણા માટે આ દેખાય સાચું છે વાસ્તવિકતાની માલિપા તો હું દીકરી છું વાસ્તવિકતામાં મારો કોઈક બાપ છે કોઈક ભાઈ છે કોઈ મારું કુટુંબ છે કોઈ મારું ઘર છે પિતર તો વાસ્તવિકતામાં જીવવું હોય તો વાસ્તવિકતાથી જ જીવાય હું જાઉં છું બાપ અને માં નીકળી હાડા હાટ દેખાની હરિઓમ તચ્છત જય